હવે શ્રી ગૌરાંગદેવની ખબર લઈએ તેઓ શિયાળાની રાતે નીકળીને ટાટથી જરાય પરવા ન કરતાં ગંગાજીને પાર કરીને કટવા ગામ પહોંચ્યા ત્યાં એમણે કેશવ ભારતી પાસે સંન્યાસ લીધો સંન્યાસ લીધા પછી એ વૃંદાવન જવા નીકળ્યા પણ માર્ગ ભૂલી જવાથી શાંતિપુર પહોંચ્યા અને પોતાના વૃદ્ધ શિષ્ય અદ્વૈતાચાર્યને ઘેર ઉતર્યા એમની શોધમાં નીકળેલા માણસને એમના સંન્યાસની ખબર પડી અને એમણે એ સમાચાર જઈને સચીદેવી તથા વિષ્ણુપ્રિયાને જણાવ્યા એ વૃત્તાંત સાંભળતા બંનેની જે દશા થઈ તે વર્ણવી શકાય એમ નથી વિષ્ણુપ્રિયા વિલાપ કરવા લાગ્યા હાય નાથ આ અભાગીનીને અનાથ બનાવવા માટે જ તમે સંન્યાસ લીધો કે શું તમે સા સારું ઘર છોડીને ચાલે ગયા તમારા મીઠા વચનો સાંભળ્યા વગર હું કેવી રીતે જીવી શકીશ હાય આ કઠણ હૈયામાંથી પ્રાણ કેમ નથી નીકળતો ચિતા સળગાવું હું હમણાં જ બળી મારું છું સારા માણસો તો કોઈના જીવને સતાવતા નથી તો પછી તમે આટલા બધા મનુષ્યોના જીવ સા સારું વાળ્યા તમે તો ધર્મ પ્રચારક છો છતાં તમને ધર્મનો ભય કેમ નથી મા અને સ્ત્રીને માર્યાથી તમારું શું કલ્યાણ થશે હાય મારો આ પ્રાણ કેમ નથી નીકળી પડતો એટલું કહેતા કહેતા એ પૃથ્વી ઉપર ઢળી પડી ને રોવા લાગ્યા એટલામાં શ્રી ગૌરાંગ દેવના સાથી નિત્યાનંદ ત્યાં આવ્યા અને સચીદેવીને જણાવ્યું કે શ્રી ગૌરાંગ અદ્વૈતાચાર્યને શાંતિપુરમાં છે તમારી ઈચ્છા હોય તો એકવાર જઈને એમને મળી આવો પણ વિષ્ણુપ્રિયાને સાથે ન લઈ જતા એમણે મનાઈ કરી છે સન્યાસીને પત્નીનું મુખ જોવાથી પાપ લાગે છે સચીદેવીને એ સાંભળીને જરાક શાંતિ થઈ પણ વિષ્ણુપ્રિયા કહેવા લાગ્યા હાય મારું કેવું દુર્ભાગ્ય કે એમના દર્શન પણ નથી કરી શકતી હાય મેં અભાગણીએ એમની સ્ત્રી થઈને સા સારું જન્મગ્રહણ કર્યું હું એમની પત્નીના હોત તો એમના પવિત્ર દર્શનથી વંચિત થાત નહીં તેમણે આખા નદીયાના લોકોને શાંતિપુર જવાની રજા આપી છે નકાર કર્યો છે મુજ હથભાગીનીનો હાય મેં એમનો એવો તો સો ગંભીર અપરાધ કર્યો છે કે એમણે દર્શન સુક્તિ પણ મને વંચિત કરી વિષ્ણુપ્રિયાની અનેક સખીઓએ તેમનો આ વિલાપ સાંભળ્યો પણ એ બિચારીઓ સૌ ઉત્તર આપે એમણે તો સખીના અશ્રુ ભેગા પોતાના અશ્રુ ભેળવીને સહાનુભૂતિ દર્શાવી સચીદેવી પુત્રના દર્શન કરવા શાંતિપુર ગયા વિષ્ણુપ્રિયાનો આશા પ્રદીપ હજુ ખોલવાયો નહોતો એમણે આશા બાંધી કે માતા પુત્ર પાસે જઈ સમજાવી પટાવીને પાછા લાવશે નાથ ઘરમાં નહીં રહે તો પરવા નહીં દૂરથી પણ એમના દર્શન તો હું કરી શકીશ માં જરૂર છોકરાને પાછો આણશે જેમ નહીં થાય તો હું નદીમાં ડૂબી મરીશ કે વિષપાન કરીશ આ પ્રમાણે તેઓ મહાઉદ્વેગમાં સમય ગાળવા લાગ્યા સચીદેવી શાંતિપુર જઈને શ્રી ગૌરંગને મળી આવ્યા થોડા દિવસ એ દુઃખને વિસરી ગયા પરંતુ સચીદેવી જ્યારે એકલા જ ઘેર પાછા આવ્યા ત્યારે વિષ્ણુપ્રિયાની બધી આશાઓ ધૂળમાં મળી ગઈ પુત્રને સંસારમાં પાછો આણવાથી એના ધર્મનો નાશ થશે એ શંકાથી સચીદેવી એમને ઘેર પાછા લાવ્યા નહોતા શ્રી ગૌરાંગદેવ માતાની રજા લઈ ધર્મ પ્રચાર કરવા સારું બહાર નીકળી પડ્યા પહેલાં જગન્નાથપુરી ગયા અને ત્યાંથી દક્ષિણમાં નીલગીરી સુધી જઈને વૃંદાવન આવ્યા આખા ભારત વર્ષમાં એમણે શિષ્યો દ્વારા ધર્મ ઉપદેશ કર્યો વૃંદાવનથી કાશી અને પ્રયાગ થઈને જગન્નાથપુરી પાછા આવ્યા એ યાત્રાઓમાં એમણે ભક્તિ અને પ્રેમનો પ્રવાહ વહેરાવ્યો લાખો દુરાચારીઓને સદાચારી અને પરમ ભક્ત બનાવ્યા બંગાળના શાક્ત ધર્મીઓમાં પંચમકાનનો પ્રચાર વધી પડ્યો હતો તે દૂર કર્યો અને પોતાના પવિત્ર ચારિત્રથી ભારત વર્ષના હિન્દુ મુસલમાન ઉચ્ચ નીચ સર્વને ભાગવત ભક્ત બનાવી દીધા નવદ્વીપમાં વિષ્ણુપ્રિયાની દશા ઘણી શોખજનક હતી એ સર્વદા સાસુની પાસે રહેતા રખે સાસુને ઓછું આવે પુત્ર વીરાનું દુઃખ સાંભળી આવે એ શંકાથી એ કદી મોટે સાદે વિલાપ કરતા નહીં પરંતુ મનની અંદર જરા પણ શાંતિ નહોતી શ્રી ગૌરંગના વીરાથી એમનું હૃદય ધગધગ બળતું હતું એ અગ્નિ કદાબી શાંત થવાનો નહોતો હવે એમણે કઠોર બ્રહ્મચર્યવ્રત પાડવા માંડ્યું હતું સ્વામીના સંન્યાસી વેશનું સ્મરણ કરીને એ ઘણીવાર અશ્રુધારા પાડતા અને સ્વામી એ આશ્રમમાં કેવું સાદું સાત્વિક અને તપશ્ચર્યામય જીવન ગાળતા હશે તેની કલ્પના કરીને પોતે પણ એવું જ જીવન ગાળતા એક દિવસ તો એમણે શરીર ઉપરના બધા અલંકાર કાઢી નાખ્યા અંગ ઉપર ભસ્મ ચોડી સૌભાગ્યની નિશાનીરૂપ બે કંકણ કેવળ રાખ્યા સાડી બદલીને ભગવા વસ્ત્ર ધારણ કર્યા એ પ્રમાણે સંન્યાસી શ્રી ગૌરાંગ દેવના પત્ની ઘરમાં રહ્યા છતાં પણ સન્યાસીની બન્યા એમ પણ કહેવાય છે કે સતીએ પતિને પત્ર દ્વારા પૂછાવ્યું હતું કે આવી અવસ્થામાં મારું શું કર્તવ્ય છે મારે શું ખાવું જોઈએ શું પીવું જોઈએ વગેરે જણાવજો એ પત્રનો સો ઉત્તર મળ્યો તે જાણ્યામાં નથી પણ વિષ્ણુપ્રિયાનું સાદું સંયમી જીવન કાયમ રહ્યું છે તે નિર્વિવાદ છે દેવી એ સમયે પૂર્ણ યૌવનમાં હતા એ વાતનું સ્મરણ કરતાં એમના ત્યાગ અને તપનું મૂલ્ય વધી પડે છે પાંચ વર્ષ વીતી ગયા સંન્યાસીઓનો નિયમ છે કે એમને એકવાર પોતાની જન્મભૂમિનું દર્શન કરવા જવું પડે છે શ્રી ગૌરાંગદેવને પણ એટલા સારું એકવાર નવદ્વીપ જવું પડ્યું ધર્મ અને સદાચારનો પ્રચાર કરવા સારું શ્રી ગૌરાંગે સંન્યાસ લીધો હતો એ જ્યાં જ્યાં ધર્મ ઉપદેશ કરવા જતા ત્યાં ત્યાં હજારો માણસોની ભીડ થતી તો પછી એ મહાત્મા સ્વદેશમાં પધારે તે દિવસે ભીડનું ઠેકાણું શું હોય સચીદેવી અને વિષ્ણુપ્રિયા પણ એ ભીડમાં શ્રી ગૌરાંગના દર્શન કરવા જઈ રહ્યા હતા બંનેના હર્ષનો પાર નહોતો આટલા બધા લોકો પોતાના પ્રાણવલ્લભના દર્શન સારું જઈ રહ્યા છે એ વિચારથી વિષ્ણુપ્રિયાના ગર્વનો પણ પાર નહોતો એ ભીડમાં પતિને જોતા વાર જ તેમના ચરણમાં પડીને દેવી રોતે રોતે કહેવા લાગ્યા હે નાથ તમે દિન વત્સલ છો હું તમારી દુઃખી ભાર્યા છું ઘણી અધીરી થઈ ગઈ છું મને દુઃખ સાગરમાં ધકેલીને રૂહ ત્યાગ કરવો એ તમને છાચતું નથી તમારી પ્રતિજ્ઞા છે કે જો કોઈ તમારું ભજન કરે તેનો તમે ત્યાગ કરતા નથી એ પ્રતિજ્ઞાનું સ્મરણ કરીને આ દાસીનો ત્યાગ કરી ચાલ્યા જશો નહીં એકવાર જે તમારી શરણે આવે છે અને તમે સદાને માટે અભયદાન આપો છો તો પછી આ દાસીનો ત્યાગ સા સારું કર્યો તમે જ લોકોને ઉપદેશ આપો છો કે સ્ત્રીની સહિત ધર્મ આચરણ કરવું જોઈએ સેંકડો ઉપાયો વડે પણ ભાર્યાનું ભરણ પોષણ કરવું જોઈએ તો પછી એ બધા શાસ્ત્ર વાક્યો દાસીના પ્રસંગમાં જ ઉલટા શા સારું થયા પ્રાણવલ્લભ આ અભાગણીને સાથે લઈ જાઓ આ સુના ઘરમાં સહચારિણી ભાર્યાને છોડીને ક્યાં જશો જે અંગને હું અઘરું ચંદન વગેરે સુગધી પદાર્થના લેપ કરતી હતી તે આજે ધૂળમાં રગદોડાયું છે તમે યોગીજનોના પણ દુર્લભ છો આ દાસી કેટલા બધા પુણ્યના પ્રતાપે તમને પામી છે મેં પિતાજી તથા વેદ જાણનારા બ્રાહ્મણને મુખ્ય સાંભળ્યું છે કે જે સ્ત્રી સ્વામીને પ્રિય છે તે સ્વર્ગમાં પણ બધાને પ્રિય થઈ પડે છે સાધ્વી સ્ત્રીઓને પતિ જ પરમ દેવતા છે અને ઐહિક તથા પારલૌકિક બાબતોમાં એકમાત્ર ગુરુ છે દૃષ્ટ સ્વભાવવાળી અસતી સ્ત્રીઓ એ તત્વને જાણી શકતી નથી સ્વામીની ચરણ સેવા સિવાય સ્ત્રીઓનો બીજો કોઈ ધર્મ નથી કર્મ નથી ત્યાગ યજ્ઞ શ્રાદ્ધ ક્રિયા ઉપવાસ વગેરે કાંઈ નથી સ્વામી સેવા જ તેમનો પરમ ધર્મ છે પતિ સેવા વગર બીજી કોઈ તપસ્યા નથી સાવિત્રી અને અરુંધતી નારીઓમાં શ્રેષ્ઠ હોવા છતાં પણ પતિને દેવતા સમજ્યાથી જ સ્વર્ગ સુખને પામી છે ચંદ્ર પત્ની રોહિણી ચંદ્ર વગર એક ક્ષણ પણ રહી શકતી નથી નંદિની સીતા પતિની સાથે વનમાં ગઈ હતી રામચંદ્ર તેમને સાથે લઈને વનમાં ગયા હતા જે સ્ત્રીનો પતિ ત્યાગ કરે તેના બધા સુખનો નાશ થઈ જાય છે તેના જેવી અભાગણી સ્ત્રી ત્રણેય લોકમાં કોઈ નથી પતિ જ સ્ત્રીની એકમાત્ર ગતિ છે નાથ મારી સી ગતિ થશે મારો ત્યાગ કરશો તો હું આ જીવન ટકાવી શકીશ નહીં શ્રી ગૌરાંગે ઉત્તર આપ્યો વિષ્ણુ વિષ્ણુપ્રિય હું તારો જ છું આ જગતમાં જે વિષ્ણુને પ્રિય છે તે જ મને પણ પ્રિય છે તું તો સાક્ષાત વિષ્ણુ પ્રિયા છે તું ખાતરી રાખજે કે તારામાં અને મારામાં જરાય ભેદ નથી આગ અને અંગારો જેમ એક જ છે તેમ તારામાં અને મારામાં પણ અભેદભાવ છે કેવળ લોક શિક્ષાની ખાતર જ મેં સંન્યાસ લીધો છે એ વાત ખરી સમજજે તું નિશ્ચય જાણજે કે નવદ્વીપનો ત્યાગ કરીને હું ક્યાંય જનાર નથી સર્વદા તારી પાસે જ રહીશ જેવી રીતે વૃંદાવન ધામનો પરિત્યાગ કરીને શ્રી કૃષ્ણ ક્યાંય પણ જતા નથી તેવી જ રીતે હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે નવ દ્વીપ છોડીને હું ક્યાંય જઈશ નહીં પ્રેમપૂર્વક જે સમયે તું મને બોલાવીશ તે જ સમયે હું તને દેખાવ દઈશ વિષ્ણુપ્રિયા તારી પતિભક્તિથી પ્રસન્ન થઈ હું તને મારી પાવડીઓ પ્રેમપૂર્વક ભેટ આપું છું તું એના વડે મારા વિરહનું દુઃખ ભૂલી જજે તું મારી મૂર્તિ બનાવીને દ્વીપમાં સ્થાપીને એની પૂજા તેમજ સેવા કરજે એથી તને આનંદ થશે શ્રીમતી વિષ્ણુપ્રિયાએ પતિએ આપેલી પાદુકાઓને ઘણા આદર સહિત ભક્તિપૂર્વક પ્રથમ પોતાના મસ્તક ઉપર ધારણ કરી પછી મસ્તક ઉપરથી ઉતારી છાતી સરસી ચાપી અને છેવટે એને સેંકડો ચુંબન કરીને કૃતાર્થતા અનુભવી પુણ્યાત્મા દંપતીનો આ છેલ્લો મેળાપ હતો નિમાઈ ગૌરાંગ વિદાય થયા દેવી વિષ્ણુપ્રિયા પતિની પાદુકાથી પ્રસન્ન થઈ એની જ પૂજામાં નિમગ્ન થયા પતિના વિદાય થયા પછી વિષ્ણુપ્રિયાએ દેવીએ જે તપસ્યા આરંભી તે ખરેખર આપણા હૃદયમાં તેમને માટે ભક્તિ ઉત્પન્ન કરે એવી છે એમનો આહાર નામ માત્રનો થઈ ગયો હતો એ સવારના પોરમાં થોડાક ચોખાની ઢગલી કરી રાખતા અને પછી નાહી ધોઈને માળા લઈને ભજન કરવા બેસતા બત્રીસ અક્ષરનો ભગવાનના નામનો જપ સોળ વાર જાપીને ચોખાનો એક દાણો ઢગલીમાંથી આગો મૂકતા એ પ્રમાણે સાંજ સુધી જપ કરતા જેટલા ચોખા એકઠા થાય તેને રાંધીને શાલીગ્રામને નૈવેદ્ય ધરાવીને આસપાસના ગરીબોને એમાંથી જમાડીને પછી જે બચતું તે પોતે ખાતા મૂળ તો ચોખા ઘણા થોડા એકઠા થતા તેમાંથી પ્રસાદ લેવાને ઘણા ભક્તો આતુર રહેતા એમને વહેંચતા બચેલા નામ માત્રના આહારથી જ એમના દેહનું પોષણ થતું હતું તેમની આ કઠોર તપસ્યા જોઈને ભક્તોને ઘણું લાગી આવતું અને ભક્તજનોની પત્નીઓ એમની પાસે આવીને એમની તીવ્ર તપસ્યા જોઈ દયા આણતી પણ દેવીને તો પતિના નામની આરાધના કરીને સાદું જીવન ગાળવામાં જ આનંદ આવતો હતો રાત દિવસ એમને પતિના વૈરાગ્યની અને અરણ્યવાસમાં એમને વેઠવા પડતા દુઃખની કલ્પના આવતી અબળા હોવાથી પોતે ઘરબાર છોડીને મનમાં વસી શકે એમ ન હતો એટલે પતિના દુઃખનું સ્મરણ કરીને ઘરમાં જ પોતે અરણ્યવાસીઓ જેવું કઠોર જીવન ગાળતા અને ભજન કરતા એમના ભજન મંદિરમાં જવાનો કોઈને અધિકાર નહોતો પતિની કીર્તિની એ સદા ખબર રાખતા અને સખીઓને મુખેથી તેનું શ્રવણ કરવામાં એમને વિશેષ આનંદ આવતો દેવી હવે ખરેખરા સંન્યાસીની પૂર્ણ યોગીની બન્યા હતા પ્રેમ ભક્તિને માટે એ રૂપ બન્યા હતા અનેક ભક્તો એમના પ્રતિદિન દર્શન કરીને કૃતાર્થ હતા એક દિવસ વિષ્ણુપ્રિયા દેવી અત્યંત વિરહ આર્તુર થઈને પતિની મૂર્તિની પાસે બેસીને રડતા હતા અને પ્રાર્થના કરતા હતા કે પ્રભુના ચરણમાં મને શરણ મળજો એ રાત્રે સ્વપ્નમાં એમને શ્રી ગૌરાંગ પ્રભુના દર્શન થયા અને એમણે કહ્યું કે એક બ્રાહ્મણ કુમાર તમારા દર્શન કરવા નદીએ આવી રહ્યો છે તેના પર કૃપા દર્શાવજો એ તમારું આ સંસારમાં છેલ્લું કાર્ય છે ત્યાર પછી થોડે દિવસે શ્રીનિવાસ આચાર્ય નવદ્વીપમાં જઈ પહોંચ્યા દેવીએ તેમની સાથે કૃપાપૂર્વક ધર્મનો વાર્તાલાપ કર્યો ત્યાર પછી તેમની તબિયત બગડી ભૂખ તૃષાથી પીડિત એમનું ક્ષીણ તપસ્યામય શરીર વધારે ક્ષીણ બની ગયું અને એ પુણ્ય આત્માને નિવાસને માટે અશક્ત બન્યો એમનો પ્રાણ એ પવિત્ર દેહ ત્યાગ કરીને ચાલ્યો ગયો આખું નવદ્વીપનગર એ દિવસે શોક સાગરમાં નિમગ્ન થઈ ગયું પ્રકરણ સાહીઠ બહુ બેગમ અહેમદ શાહ બાદશાહની પુત્રી અને અવધના બાદશાહ ઉદ્દોલાની પત્ની હતી સુજા ઉદ્દોલા તેનું ઘણું માન રાખતા હતા સુજા ઉદ્દોલા ઘણો ઉડાવ રાજા હતો એક વખતે તેણે નાણાં ભીડ પડી ત્યારે બેગમ પાસે મદદ માગી બેગમે એ વખતે ચોત્રીસ લાખ રૂપિયા રોકડા અને છત્રીસ લાખના કિંમતી દાગીને પોતાના સંગ્રહમાંથી આપ્યા એ વૈભવના દિવસોમાં દસ હજાર પ્યાદા અને સવાર તથા સેંકડો હાથી ગોળા બેગમના તાબામાં રહેતા હતા એક લાખ કરતાં વધારે મનુષ્યનું બેગમ દ્વારા પાલન પોષણ થતું હતું બેગમ પોતાના સર્વ નોકરો ઉપર માતા જેવો સ્નેહ રાખતી હતી સુજા ઉદ્દોલ્લાના મૃત્યુ પછી બહુ બેગમનો પુત્ર આસફ ઉદ્દોલ્લા ગાદીએ બેઠો પરંતુ તેનો રાજ્ય પ્રબંધ સારો નહોતો આસફ ઉદ્દોલ્લાનું મૃત્યુ થયા પછી બહુ બેગમે રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી અને પોતાના વિશ્વાસો અમલદાર દારાબલી ખાની મદદથી રાજ્યમાં સુખ શાંતિ પ્રસરાવી બહુ બેગમને શંકા હતી કે તેમનો સાવકો પુત્ર યમીન ઉદ્દૌલા ખા તેના મૃત્યુ પછી કાંઈ ઉપદ્રવ મચાવશે તેટલા સારું તેણે એક વસિયતનામું કરીને અંગ્રેજ સરકારને સોંપ્યું હતું એ વસિયતનામામાં તેણે ત્રણ લાખ રૂપિયા એક કબર બંધાવવા તથા એક લાખ રૂપિયા ધાર્મિક ક્રિયાઓ સારું જુદા કાઢ્યા હતા તથા બાર હજાર રૂપિયાની વાર્ષિક આવકવાળી જાગીર પોતાની કબર પર કુરાની શરીફ વાંચનારાઓને માટે આપી હતી એ મકબરો તેના મૃત્યુ પછી દારાબ અલી ખાએ બંધાવવાનું શરૂ કર્યો હતો પણ હજુ સુધી પૂરો થવા પામ્યો નથી તેની અંતિમ ઈચ્છા પ્રમાણે એ મકબરો બાંધવામાં આવ્યો હોત તો હિન્દુસ્તાનમાં જોવાલાયક એક સુંદર સ્થાનની વૃદ્ધિ થાત પ્રકરણ એકસઠ અહલ્યાબાઈ મરાઠા રાજ્યમાં જ્યારે પેશવાઓ શક્તિશાળી થયા હતા ત્યારે ગુજરાતથી ઓડિસ્સા પર સમસ્ત મધ્ય ભારતમાં મરાઠા રાજ્ય વિસ્તાર પામ્યું હતું એ વાત અમે આગળ જણાવી ગયા છીએ એ રાજ્યની પશ્ચિમ સીમાએ આપણા ગુજરાત પ્રાંતમાં વડોદરામાં પીલાજી ગાયકવાડી અને પૂર્વ દિશામાં મધ્ય પ્રાંતમાં આવેલા નાગપુર જિલ્લામાં રાણુજી ભોંસલે પોતપોતાના જુદા રાજ્ય સ્થાપ્યા હતા એ બે પ્રબળ મરાઠા સરદારો પ્રથમ તો પેશવાના હરીફ હતા પણ પછીથી એમણે પેશવાનું ઉપરીપણું સ્વીકારવું પડ્યું હતું વડોદરા અને નાગપુરની વચમાના પ્રદેશમાં બીજો પેશવા બાજીરાવ રાજ્ય કરતો હતો મલ્હારરાવ હોલકર અને રાણોજી સિંધિયા નામના તેના બે વિશ્વાસુ સેનાપતિ હતા બાજીરાવે પોતાના અધિકારમાંના વિશાળ રાજ્યમાં પશ્ચિમ ભાગ ઇન્દોરનો પ્રદેશ મલ્હારરાવ હોલકરને અને પૂર્વ ભાગ ગ્વાલિયરનો પ્રદેશ રાણોજી સિંધિયાને બક્ષીશ આપ્યા બાજીરાવના તાબામાં રહીને એ બે સરદારો પોતપોતાના પ્રદેશ ઉપર રાજ્ય કરવા લાગ્યા અને એ રાજ્યની આવકમાંથી જ પોતાના સૈન્યનો ખર્ચ પણ નિભાવવા લાગ્યા આથી હવે મરાઠા રાજ્યના પાંચ ભાગ થઈ ગયા દક્ષિણ ભારતના પશ્ચિમી અખાતવાળો આદિ મરાઠા દેશ પેશવાના હાથમાં રહ્યો કેવળ કોલ્હાપુર અને સતારા શિવાજી મહારાજના બે વંશજોના હાથમાં હતા અને ગુજરાતથી ઓડિશા સુધીનું મુલક વડોદરા ઇન્દોર ગ્વાલિયર અને નાગપુર એ પ્રમાણે ચાર રાજ્યમાં વહેંચાઈ ગયો હતો પેશવા બાજીરાવ અને બાલાજી બાજીરાવની સત્તા દરમિયાન વડોદરામાં દામાજીરાવ ગાયકવાડ ઇન્દોરમાં મલ્હારરાવ ગોલકર અને ગ્વાલિયરમાં રાણોજી સિંધિયા અને નાગપુરમાં રાઘોજી ભોંસલે રાજ્ય કરતા હતા એ સગડા પેશવાને સર્વોપરી માનતા હતા ખરા પણ સૌ પોતપોતાના રાજ્યમાં સ્વતંત્ર રાજા પેઠે રાજ્ય કરતા બધાની પાસે જંગી સૈન્ય હતું એ સૈન્ય લઈને બધા રાજ્ય પોતપોતાની મરજી પ્રમાણે જરૂર પડે યુદ્ધ કરતા મુઘલ સામ્રાજ્ય શક્તિહીન થતું જતું હતું તેને તોડી નાખીને તેને સ્થાને ભારત વર્ષમાં મરાઠા રાજ્યની સ્થાપના કરવાનો ઉચ્ચ સંકલ્પ બાજીરાવના મનમાં ઉત્પન્ન થયો હતો આથી એ સંકલ્પની સમૃદ્ધિને માટે તેણે પોતાના સેનાપતિઓને ચારે તરફ વિજય કરવા માટે મોકલવાનો આરંભ કર્યો મધ્ય ભારત મરાઠાઓના કબજામાં આવ્યો અને ઉત્તર ભારતના ઘણા રાજાઓ મરાઠાને ખરણી આપવા લાગ્યા બાજીરાવના મૃત્યુ પછી તેનો પુત્ર ત્રીજો પેશવા બાલાજી બાજીરાવ પણ પિતાના બતાવેલા માર્ગે ચાલ્યો મરાઠા રાજાઓ અને સેનાપતિઓ આખા ઉત્તર ભારતમાં ફેલાઈ ગયા પેશવાના ભાઈ રાઘોજીએ એક વખત દિલ્હી સુધી પોતાનો અધિકાર જમાવીને બાદશાહને પોતાની ઈચ્છા મુજબ રાજ્ય કરવાની ફરજ પાડી અને પંજાબ જીતી લઈને તે એક મરાઠા શાસન કરતાં આ બે વર્ષમાં પેશવાના પિતરાઈ ભાઈ અને મુખ્ય સેનાપતિ સદાશિવરાવ ભાઉએ પેશવાના પુત્ર વિશ્વાસરાવને લઈને દિલ્હીનો કબજો લીધો તેમજ એ શહેરને લૂંટ્યું વિશ્વાસ રાવને ભારતનો શહેનશાહ બનાવવાનો તેણે મનમાં વિચાર કર્યો હતો પણ તેની વિરુદ્ધમાં એક પ્રબળ શત્રુ હતો આથી તેનું દમન કર્યા વગર એને રાજા તરીકે બહાર પાડવાનું કામ એણે મુલતવી રાખ્યું એ પ્રબળ શત્રુ બીજો કોઈ નહીં પણ અફઘાન રાજા અહમદ શાહ દુરાની હતો એ અતિશય પરાક્રમી હતો અને છ વખત હિન્દુસ્તાન ઉપર ચડાઈ કરીને તેણે દિલ્હી અને આસપાસના પ્રદેશ લૂંટ્યો હતો મરાઠાઓની સાથે પણ કદી કદી એને ખટપટ થતી મોગલ સામ્રાજ્યમાં તો એ વખતે કાંઈ પાણી નહોતું એમ કહીએ તો ચાલે તેના તાબાના જુદા જુદા પ્રાંતના સુબાઓ પોતપોતાના પ્રાંતના રાજા થઈ પડ્યા હતા હિન્દુસ્તાનના મુસલમાન સુબાઓ અને રાજાઓ મરાઠાના ભયથી અત્યંત બીતા હતા એ લોકો જોતા હતા કે ભારતમાં મુસલમાન કે મોગલોના રાજ્યને ઠેકાણે મરાઠાઓનું રાજ્ય સ્થપાતું જાય છે હમણાં તો તેઓ મરાઠાઓને ફક્ત ખંડણી જ ભરતા હતા પણ તેઓ જો દિલ્હીનું સામ્રાજ્ય પોતાના હાથમાં લે તો પછી એ લોકોને સર્વ પ્રકારે એમના તાબેદાર થઈને રહેવું પડશે એ ભયથી મરાઠાઓની શક્તિ તોડી પાડવા માટે એ લોકો બધા સંપ કરીને પરાક્રમી અહમદ શાહ દુરાનીને મળી ગયા ઈસવીસન સત્તરસો ને એકાવનમાં દિલ્હીની પાસે પાણીપતના મેદાનમાં મરાઠા અને મુસલમાન વચ્ચે ભયંકર યુદ્ધ થયું જેમાં મરાઠાઓની હાર થઈ સદાશિવ અને વિશ્વાસરાવ માર્યા ગયા ત્યાર પછી મરાઠાઓની શક્તિ ઘણી દુર્બળ થઈ ગઈ પેશવા બાલાજી બાજીરાવે નિરાશ હૃદયે પ્રાણ ત્યાગ કર્યો બીજા મરાઠા રાજા ઉપર પેશવાનો ઉપરીપણું નામનું જ રહી ગયું મરાઠા સામ્રાજ્ય પાંચ જુદા જુદા રાજ્યમાં વહેંચાઈ ગયું એ યુદ્ધ પછી મુસલમાનોનો સંપ પાછો ઢીલો પડી ગયો ઉત્તર હિન્દુસ્તાનમાં પણ ભિન્ન ભિન્ન રાજ્ય સ્થપાયા દિલ્હીના પાછાનું ઉપરીપણું ફક્ત નામનું જ રહી ગયું ઇન્દોરના રાજા મલ્હારાવ હોલકરની કથા આગળ કહી ગયા છીએ એ હોલ નામના એક નાના ગામના સાધારણ ભરવાડા હતા હોલ ગામના નામ ઉપરથી એ હોલકર કહેવાય છે મલ્હારામની ચાર પાંચ વર્ષની ઉંમરમાં એમના પિતા કુંદજીનું મૃત્યુ થયું એમના મૃત્યુ પછી એમના સગાવાલાએ એમની નિરાધાર વિધવાને ઘણું દુઃખ દેવા માંડ્યું એ એકલી પોતાના બાળકને લઈને પોતાના ભાઈ નારાયણજીની પાસે ચાલી ગઈ એ વખતે નારાયણજી ખાન દેશના ટાલાદા નામના એક ગામમાં રહેતા હતા ત્યાં એમની થોડી જ જમીન હતી અને કોઈ મરાઠા સરદારને ત્યાં ઘોડે સવારના નાયકનું કામ કરતા હતા પોતાની જાતિના રિવાજ મુજબ એમણે ભાણેજને પશુઓને ચરાવવાના કામમાં નિયુક્ત કર્યો દંતકથા એવી છે કે એક સમયે બાળક મલ્હારરાવ એક વૃક્ષ નીચે સૂઈ રહ્યા હતા સૂર્યના કિણો તેના ઉપર પ્રકાશ નાખી રહ્યા હતા એવામાં એક ઝેરી સાપ ત્યાં આવ્યો અને પોતાની ફણાની છાયા બાળકના મોં ઉપર કરવા લાગ્યો મલહારરાવની આંખ ઉઘડી એટલે એ સાપ કાંઈ પણ અનિષ્ટ કર્યા વગર તેથી ચાલ્યો ગયો આ વાત ધીમે ધીમે તેના મામા નારાયણજીને કાને પહોંચી એટલે એમણે બાળકને ભાગ્યશાળી ગણીને ઢોર ચરાવવાના કામમાંથી એને છોડાવીને પોતાની સાથે સવારોમાં દાખલ કરાવ્યો મામાની સાથે રહ્યા પછી થોડા સમયમાં આ ભાગ્યશાળી બાળકના ભાગ્યરૂપી સૂર્યના કિરણો રોજ નવીન પ્રકાશથી પ્રકાશવા લાગ્યા મલ્હારરાવ રોજ નવીન ઉત્સાહ અને ખંતથી પોતાનું કામ કરવા લાગ્યા અને સહનશીલતા શૌર્ય વગેરે ગુણોનો પણ એમનામાં સંચાર થયો એમના આ લક્ષણો જોઈને મામાએ ખાતરી થઈ કે આ બાળક ભવિષ્યમાં જરૂર નામ કાઢશે તેથી એ મલ્હારરાવની ઉન્નતિને માટે યથાસાધ્ય પ્રયત્ન કરવા લાગ્યા એ વખતે ભારત વર્ષમાં આજકાલની પેટે શાંતિનું રાજ્ય નહોતું હંમેશા કંઈ ને કંઈ લડાઈ થયા કરતી હતી અને તેને લીધે બળવાન અને યુદ્ધ કુશળ પુરુષોની સદા જરૂર રહેતી હતી કોઈ એક યુદ્ધમાં આવે નિઝામ ઉલ મુલ્કના સુપ્રસિદ્ધ વીર સેનાપતિ અને રાજનીતિમાં કુશળ નાગર બ્રાહ્મણ ગિરધર બહાદુરને રણમાં હરાવીને ઠાર કર્યો તેથી એમની વીરતાની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ મરાઠાઓમાં પોતાના સગા ભાણેજને પોતાની કન્યા પણાવવાનો ચાલ છે એ ચાલ મુજબ નારાયણદાસે પોતાની કન્યાનું લગ્ન મલ્હાર રાવ સાથે કરી દીધું અને પોતાની મિલકતના વારસ પણ એમને જ બનાવ્યા એમની બહાદુરીની પ્રશંસા સાંભળીને બાજીરાવ પેશવાએ તેમને ઘણા આદર સત્કાર સાથે પોતાને ત્યાં બોલાવ્યા અને પાંચસો સવારોના નાયકની જગ્યા ઉપર એમની નિમણૂક કરી પછી તો દિન પ્રતિદિન બળ છળ અને રાજનીતિની ચતુરાઈ બતાવીને ઊંચા ઊંચાને ઊંચા હોદ્દા પામતા ગયા ઈસવીસન સત્તરસો ને અઠ્યાવીસમાં પેશવાએ નર્મદાના ઉત્તર કિનારાના બાર ગામ મલ્હારામને આપી દીધા અને પછી ઈસવીસન સત્તરસો ને એકત્રીસમાં બીજા પણ સિત્તેર ગામ આપ્યા એ સમયમાં માળવામાં મરાઠા અને મુસલમાનો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો એ યુદ્ધમાં મલ્હાર એવું યુદ્ધ કૌશળ બતાવ્યું કે પેશવાએ તેમને માળવાના પ્રાંતના પૂર્ણ અધિકારી બનાવી દીધા મુસલમાનો ઉપર વિજય મેળવ્યા પછી પેશવા બાજીરાવે લશ્કરી ખર્ચના નિર્વાહને સારું મલ્હાર રાવને ઇન્દોરનું રાજ્ય જાગીરમાં આપ્યું ત્યારથી જ ઇન્દોર હોલકરની રાજધાની બન્યું જે બાળક એક સમયે બકરા મેઢા ચરાવતો હતો અને જેઠનો તાપ તથા શ્રાવણ ભાદરવાનો મુશળધાર વરસાદ પોતાના માથા ઉપર ઝીલતો હતો તે જ બાળકના મસ્તક ઉપર આજ રાત છત્ર અને ચામડ ઢોળવા લાગ્યા ઈશ્વર તારો મહિમા અપરંપાર છે તું ચાહે તો પરમાણુનો પર્વત અને પર્વતને પરમાણુ બનાવી શકે છે ઘણા ગરીબ અને સામાન્ય કુટુંબમાં જન્મ લેવા છતાં પણ પોતાના બાહુબળને પ્રતાપે મલ્હારરામે ભારત વર્ષના મુખ્ય વીર પુરુષોમાં પોતાની ગણતરી કરાવીને પૂર્ણ રાજ્ય સુખ ભોગવીને છોતેર વર્ષની ઉંમરમાં આ સંસાર છોડીને પરલોક યાત્રા કરી મલ્હારરામની વાર્ષિક આવક છોતેર લાખ રૂપિયાની હતી તથા છોતેર કરોડ રૂપિયા એમના મૃત્યુ સમયે ખજાનામાં રોકડા હતા મલ્હારરામની સ્ત્રીનું નામ ગૌતમાબાઈ હતું એ ગૌતમાબાઈની પેટે મલ્હારામના પુત્ર ખંડેરાવનો જન્મ ઈસવીસન સત્તરસો ને પચીસમાં થયો હતો પાંચ વર્ષની ઉંમરથી જ ખંડેરાવનો સ્વભાવ ઘણો ચીડિયો અને હટીલો જણાયો હતો રમતગમત સિવાય બીજી કોઈ સારી વાતમાં એનું ચિત્ત ચોંટતું નહોતું મલ્હાર રાવે એને ભણાવવાના ઘણાએ પ્રયાસ કર્યા પણ કાંઈ વળ્યું નહીં મોટી વયના થયા પછી પણ કુમાર ખંડેરાવની રૂચિ નાચ તમાશા તથા વ્યસન તરફ વધારે જોવામાં આવતી આથી એના પિતાનો જીવ ઘણો ચિંતાતુર રહેતો એને સુધારવાના અનેક ઉપાય નિષ્ફળ નીવડ્યા ત્યારે રાવે એવો વિચાર કર્યો કે એને કોઈ સુશીલ કન્યા સાથે પરણાવી દેવામાં આવે તો સંભવ છે કે એ સુધરશે એ વિચારથી એ કન્યાની શોધ કરવા લાગ્યા માળવા અને ગુજરાત પ્રાંતમાં બળવા સમાવીને રાવ વિજય સૈન્ય સાથે પોતાના સ્વામી પેશવાને મળવા જતા હતા એવામાં માર્ગમાં તેમને સમાચાર મળ્યા કે ઔરંગાબાદ જિલ્લાના બીડ તાલુકામાં ચોટ નામના ગામમાં માનકોજી સિંધે નામના ગૃહસ્થને ત્યાં અહલ્યા નામની એક સુયોગ્ય કન્યા છે એ કન્યાના જન્મ સંબંધી એવી દંતકથા ચાલતી હતી કે માનકોજીને ઘણા દિવસ સુધી કોઈ સંતાન નહોતું આખરે સંતાનની ઈચ્છાથી એ કોલ્હાપુર ગયા અને જગદંબાની આરાધના કરી જગદંબાએ સ્વપ્નમાં તેમને દર્શન દઈને કહ્યું કે હું તારે ઘેર કન્યા થઈને જન્મીશ માનકોજીની પત્નીએ પણ સ્વપ્ન જોયું કે કોઈ દેવીએ તેના કપાળમાં સિંદૂરનો ચાંદલો કરીને તેના ખોળામાં એક કન્યા આપી ત્યાર પછી અહલ્યાનો જન્મ થયો અહલ્યા એક ગામમાં ભગવતીના અંશરૂપ જ મનાતી અહલ્યાબાઈનો જન્મ ઈસવીસન સત્તરસો ને ત્રેવીસમાં થયો હતો રૂપમાં એ ઘણા સુંદર હતા એમના શરીરનો રંગ શ્યામળો અને કદ મધ્યમ હતું પરંતુ શરીર ઘાટદાર હતું એમના કમળ સુદુર મુખ ઉપર એક એવી તેજોમય જ્યોતિ ઝગમગતી કે એ ઉપરથી એમના હૃદયના ઉચ્ચ ગુણનો પરિચય ચોનરને મળતો એ સમયમાં મહારાષ્ટ્રમાં જાજુ ભણવાનો રિવાજ નહોતો છતાં અહલ્યાભાઈના પિતાએ એમને ભણાવ્યા હતા બાલ્યાવસ્થાથી જ એ પાપથી બીતા હતા અને પુણ્યમાં મનને પરવતા હતા એમની નાની વયમાં એમનામાં એક બીજો ગુણ એ હતો કે પૂજા અને પુરાણ શ્રાવણ કર્યા વગર એ કદી ભોજન કરતા નહોતા મલ્હારાવે બાલિકા આલ્યાને જોઈ અને તેમને ખાતરી થઈ કે પોતાની પુત્ર વધુ થવાને એ જ કન્યા યોગ્ય છે તેમણે અહલ્યાના પિતા સાથે સગાઈની વાતચીત કરી અને ઈસવીસન સત્તરસો ને પાંત્રીસમાં ઘણી ધામધૂમ સહિત અહલ્યાનું લગ્ન ખંડેરાવ સાથે થઈ ગયું અહલ્યાભાઈ શાસ્ત્રે ગયા ત્યારે તેમના મિષ્ટ ભાષણ આચાર વિચાર અને ધર્મપરાયણતાથી તેમના સાસુ ગૌતમાભાઈ ને સસરા મલ્હારાવ ઘણા જ પ્રસન્ન થયા અને વધુ પર એમનો પ્રેમ દિન પ્રતિદિન વધવા લાગ્યો અહલ્યાને પણ એમની કૃપા જોઈને ઘણો આનંદ થયો એ પ્રસન્ન ચિત્તથી એમની સેવા કરવા લાગ્યા અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવવા લાગ્યા ઘરનું કામકાજ એક ઘણી ચતુરાઈ અને સુગઢતાથી ચિત્ત પરોવીને કરતા હતા ખંડેરાવનો સ્વભાવ ઉગ્ર અને હટીલો તો પહેલેથી જ હતો વળી હાલમાં એ ઘણો ઉડાવ થઈ ગયો હતો સ્વામીની એવી દશા જોઈને અહલ્યાભાઈ મનમાં ને મનમાં ઘણો સંતાપ કરતા પણ એમની પતિભક્તિમાં એથી જરા પણ ફેરફાર પડ્યો ન હતો તેઓ તો સ્વામીને શ્રદ્ધા આદર પ્રેમ તથા ભક્તિભાવથી જોતા મલ્હારરાવનો પણ વધુ ઉપર એટલો બધો વાત્સલ્ય ભાવ હતો કે ગમે તેટલા રાજકામમાં ગુંથાયેલા હોય અને ગમે તેટલા ગુસ્સે થયેલા હોય ભલ ભલા સરદારો અને અમલદારો પણ જે સમયે એમની સમક્ષ જવાની હિંમત ન ધરતા હોય તે સમયે પણ અહલ્યાબાઈ કાંઈ સંદેશો કહેવે તો તરત જ મલ્હારાવ એમનું કામ પ્રસન્ન ચિત્તે કરતા અહલ્યાબાઈ આખો દિવસ અને પહોર રાત સુધી સાસુ સસરાની સેવા અને ઘરકામની દેખરેખમાં ગાળીને રાત્રે શયનગૃહમાં પતિ સેવામાં દૃઢ ચિત્ત થતા પ્રાતઃ કાળે પોહ ફાટતા જ સૈયામાંથી ઉઠીને નિત્ય કર્મથી પરવાનીને ઈશ્વર પૂજનમાં પ્રવૃત્ત થતા ત્યાર પછી કથા સાંભળીને દાન ધર્મ કરતા અને પાછા ઘરકામમાં ગૂંથા હતા એમણે પોતાના યૌવનકાળને વિલસમાં કદી પણ ગુમાવ્યું નહોતું પરમાત્માની કૃપાથી ઈસવીસન સત્તરસો ને પિસ્તાલીસમાં દેપાલપુર ગામમાં દેવી અહલ્યાને એક પુત્ર અવતર્યો એનું નામ માલેરાવ પાડ્યું ત્રણ વર્ષ પછી એમને એક પુત્રી સાંપડી જેનું નામ મુક્તાબાઈ હતું મલ્હારાવે જ્યારે જોયું કે પુત્ર વધુએ પોતાના કુળના આચાર વિચાર બરોબર ગ્રહણ કરી લીધા છે અને ઘર સંસારનું બધું કામકાજ ઉમંગથી દક્ષતાપૂર્વક કરી રહ્યા છે ત્યારે એમના ચિત્ત પર ઘણી સારી અસર થઈ અને તેઓ પણ પ્રસન્નતાપૂર્વક રાજમહેલના અનેક કાર્યો એમને સોંપવા લાગ્યા પત્નીની સેવા પ્રેમ તથા ગૃહ કુશળતા જોઈને ખંડેરાવ પણ ઘણો પ્રસન્ન થયો અને પત્નીને માટે તેની લાગણી તથા સન્માન વૃત્તિ ઉત્પન્ન થઈ અહલ્યાબાઈએ એ અનુકૂળતાનો લાભ લઈને પતિને પુરાણની કથાઓ તથા લૌકિક દૃષ્ટાંતો દ્વારા નીતિની વાતો સમજાવવાનું શરૂ કર્યું એનો પ્રભાવ ધીમે ધીમે એવો પડ્યો કે ખંડેરાવના અનેક દુર્ગુણ ચાલા ગયા અને એ પોતાના પૂજ્ય પિતાની આજ્ઞાપાલનમાં દ્રુળતા બતાવવા લાગ્યો એણે ધીમે ધીમે રાજકાજમાં પણ ભાગ લેવા માંડ્યો મલ્હારાવને લાગ્યું કે પુત્રને અહલ્યા સાથે પરણાવવાનો પોતાનો શુભ ઉદ્દેશ્ય આજે સફળ થયો છે એ અહલ્યાભાઈની ઘણી જ પ્રશંસા કરવા લાગ્યા તથા એમને સૂચવ્યું કે ખંડેરાવ રાજકાજમાં જો ધ્યાન આપતો થઈ ગયો છે પણ હવે યુદ્ધ કળામાં પણ રસ લે તો અમે બંને જણા આ પ્રાંતની ઉન્નતિ કરવાનું અને રાજ્યનો વિસ્તાર કરવાનું કામ હાથમાં લઈએ અહલ્યાભાઈએ વિનયપૂર્વક પતિને સસરાની ઈચ્છા જાણવી પરિણામ એ આવ્યું કે ખંડેરાવે યુદ્ધ કળા શીખવાનું શરૂ કર્યું અને થોડા સમયમાં સારી યોગ્યતા પ્રાપ્ત કરી લીધી ફુરસદના વખતમાં પિતાની સાથે યુદ્ધમાં જવાનું પણ તેણે શરૂ કરી દીધું મલ્હારાવે જોયું કે પુત્ર યુદ્ધ વિદ્યામાં અને પુત્ર વધુ રાજ્ય કાર્યમાં હવે નિપુણ થઈ ગયા છે ત્યારે એમણે યુદ્ધમાં પુત્રને સાથે લઈ જવાનો અને પોતાની ગેરહાજરીમાં રાજનો બધો પર અહલ્યાને સોંપવાનો નિયમ કર્યો અહલ્યાબાઈએ રાજપ્રબંધનું કામ પણ કુશળતાથી ચલાવ્યું એ સંબંધમાં સર જ્હોન માલકમ નામના ઇતિહાસ વેતા લખે છે કે જૂના દફતરો તપાસતા એ વાત સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે મલ્હારાવ જ્યારે જ્યારે પોતાના રાજ્યથી દૂર જતા ત્યારે ત્યારે રાજ્ય કાર્યોનો સંપૂર્ણ ભાર પોતાની પુત્ર વધુ અહલ્યાબાઈને સોંપી જતા હતા ખરું જોતા અહલ્યાબાઈએ રાજકારને સારી રીતે ચલાવવાનો અનુભવ એવા પ્રસંગોથી જ પ્રાપ્ત કર્યો હતો અમે ઉપર જણાવી ગયા છીએ તેમ પુરાણ કથા આદિ શ્રવણ કરવામાં અહલ્યાબાઈની અધિક રુચિ હતી રામાયણ અને મહાભારતની કથાઓ એ ઘણી શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરતા અને એમાં સ્ત્રી જાતિના તથા રાજપરિવારની મહિલાઓના જે કર્તવ્ય કહે છે તેનું યથાવિધિ પાલન કરતા એ વિદ્વાન બ્રાહ્મણોને હાથે પુણ્યકર્મ પણ કરાવતા ભાગવત ભક્તિ તથા શાસ્ત્રના શ્રવણ લીધે એમનું ચિત્ત સદા નિર્મળ રહેતું હતું એ જ ગુણોને લીધે એક વિશાળ રાજ્યનો પ્રબંધ એમણે ઘણી યોગ્યતાપૂર્વક ચલાવીને લોકોમાં વિખ્યાતિ મેળવી હતી સંસારમાં સુખ અનિત્ય છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ એમ ચક્ર ફર્યા જ કરે છે દેવી અહલ્યાબાઈનું સુખ અલ્પકાળનું જ નીવડ્યું ઈસવીસન સત્તરસો ને ચુમ્મોતેરમાં મલ્હારાવ પુત્રને સાથે લઈને રાજપૂતાનાના રાજ્યમાં ચોથા ઉઘરાવવા ગયો અને ભરતપુર રાજ્યના ડીગની પાસે કુંભેરના કિલ્લા ઉપર ચડાઈ કરી તે યુદ્ધમાં વીર ખંડેરાવનું મૃત્યુ થયું અહલ્યાબાઈની વય એ સમયે કેવળ અઢાર વર્ષની હતી સ્વામીના મૃત્યુના સમાચાર તેમણે સાંભળ્યા ત્યારે એમને વજ્રાઘાત થયો હોય એમ લાગ્યું પતિએ પ્રાણનો પરિત્યાગ કર્યો તો હવે પોતાને જીવન ધારણ કરવાનું કાંઈ પ્રયોજન નથી એવું વિચારીને તેમણે ચિતામાં આત્મવિસર્જન કરી પતિની પાછળ જવાનો નિશ્ચય કર્યો પણ રાવે બાળકની માફક અહલ્યાભાઈના ખોડામાં માથું મૂકીને કહ્યું કે બેટા તું મારી છોકરી છે મને મૂકીને ક્યાં જાય છે મારો ખંડુ ગયો હવે તું એની જગ્યાએ છે મારે મનથી તો તું એના કરતાં કોઈ રીતે ઓછી નથી આ જ તારા સામું જોઈને ખંડુનું દુઃખ વિસરી જઈશ ખંડુ તો ચાલ્યો ગયો પણ મારા સુના ઘરની લક્ષ્મી સ્વરૂપ તને મૂકતો ગયો છે મારા ઘરની કરતા હરતા તું જ છે તું જ મને રાજ્ય કરવામાં મદદ આપ આ સાગરમાં મને એકલો મૂકીને ચાલી ન જઈશ સસરાનો આ પ્રમાણેનો દયા ઉપજાવે એવો વિલાપ સાંભળીને અહિલ્યાભાઈ જેવા કુળ વધુ તેમની અવગણના કરી શક્યા નહીં સસરાને પ્રણામ કરીને તેમણે કહ્યું આપ મારા ઈષ્ટદેવતા સ્વરૂપ છો આપની ખાતર જિંદગી સુધી વૈધવ્યનું દુઃખ સહન કરીશ પણ આપની આજ્ઞાનું અપમાન કરીશ નહીં સ્વામી સેવાથી વંચિત થઈ છું પણ હવે આપની અને સાસુજીની સેવા કરીને વૈધવ્ય જીવનનું સાર્થક કરીશ અહલ્યાબાઈએ પતિની પાછળ સતી થવાનો વિચાર છોડી દીધો સ્વામીની પુણ્ય સ્મૃતિ હૃદયમાં કાયમ રાખીને સંસારનો કાર્યભાર માથે ઉઠાવવાનો તેમણે સંકલ્પ કર્યો સસરાએ પણ પોતાનું વચન રાખ્યું રાજકાજમાં એ અહલ્યાની સલાહ લેવા લાગ્યા અને ઉંમરલાયક રાજકુમારને જેમ રાજા હંમેશા સાથે રાખે છે તેમ અહલ્યાને સદા પોતાની સાથે રાખીને રાજ્યના કામકાજની કેળવણી આપવા લાગ્યા રાજ્યના આવક ખર્ચની વ્યવસ્થા તથા બીજી કેટલીક આંતરિક વ્યવસ્થા તેમણે અહલ્યાબાઈના હાથમાં સોંપી અહલ્યાભાઈ એવી દક્ષતાપૂર્વક કામ ચલાવતા લાગ્યા કે તેમની રાજનીતિ કુશળતા તથા રાજ્ય શાસન શક્તિ માટે મલ્હારામને સંપૂર્ણ વિશ્વાસ બેઠો વળી પોતે જ્યારે પાણીપતના યુદ્ધમાં ગયા ત્યારે રાજ્યનો સંપૂર્ણ કારભાર અહલ્યાબાઈને સોંપી ગયા હતા પાછા આવીને તેમણે જોયું કેવા સંકટના સમયમાં પણ અહલ્યભાઈએ રાજ્ય એવી સારી રીતે ચલાવ્યું હતું કે મલ્હારરાવ પોતે પણ એ બંદોબસ્ત રાખી શકત કે કેમ એ સંદેહ છે અહલ્યાભાઈને લીધે ખંડેરાવની ખોટ મલ્હારરાવને સાલી નહીં ત્યાર પછી ચાર પાંચ વર્ષ મલ્હારરાવ જીવતા રહ્યા અહલ્યાભાઈના ઉપદેશ અને સલાહ વગર એ કોઈ કામ કરતા નહીં મલ્હારરાવ ઘણા મિજાજી અને ક્રોધી સ્વભાવના હતા પણ અહલ્યાભાઈ ઉપર એમને એટલી બધી શ્રદ્ધા હતી કે કોઈના ઉપર ગમે તેટલા ગુસ્સે થયા હોય તો પણ અહલ્યાભાઈ જરા સમજાવે એટલે તરત શાંત થઈ જતા મલ્હારરા જીવનના છેલ્લા ભાગમાં રાજ્યની અંદરખાનાની વ્યવસ્થા બધી અહલ્યાબાઈના છાતમાં આવી હતી ઈસવીસન સત્તરસો ને પાસઠમાં મલ્હારરાવનું મૃત્યુ થયા પછી અહલ્યાબાઈનો પુત્ર માલેરાવ ગાદીનો વારસ થયો માલેરાવ ઘણો જ ઉચ્છૃંખલ સ્વભાવનો યુવક હતો તેની ઉચ્છૃંખલતા અને દુષ્ચરિત્રતા એટલા બધા વધારે હતા કે એના તોફાનની સંપૂર્ણ વાત સાંભળ્યા પછી એને મનુષ્ય નહીં પણ પશુ કહેવાનું મન થાય વળું તેને દારૂ પીવાની લત લાગેલી હોવાથી હિતાહિતનું જ્ઞાન તેને મુદ્દલ નહોતું પીને એ મોટા અમલદારને સૂટીએ સૂટીએ મારતો કોઈ સગુવાલું તેને સલાહ આપવા જાય તો ચાકરો પાસે તેને ધક્કા મરાવીને કઢાવી મૂકતો દેવસેવા અને બ્રહ્મસેવા અહલ્યભાઈના મુખ્ય કર્મ હતા પણ માલેરાવ એ નિમંત્રણ બ્રાહ્મણને ઘણા તિરસ્કારપૂર્વક બહુ જ ઘાતકી વર્તણૂક ચલાવીને પાછા મોકલતો વસ્ત્રોમાં તથા જોડાઓમાં વીંછીઓ મૂકી દઈને એ વસ્ત્રો તથા જોડાઓનું બ્રાહ્મણોને દાન કરતો કોઈ કોઈ વખત એક મોટા કળશમાં ઝેરી સાફ કરીને એમાંથી મરજીમાં આવે એટલા રૂપિયા કાઢી લેવા બ્રાહ્મણને કહેતો અને જ્યારે એમને એ ઝેરી જાનવરો ડંખ દેતા ત્યારે પોતે ઘણું મલકાતો આવો એ નિર્દય નીવડ્યો સસરાના વખતમાં અહલ્યાભાઈએ જેટલા સુખ અને આનંદમાં દિવસ ગાળ્યા હતા તેટલા જ દુઃખમાં હવે એનું આયુષ્ય વીતવા લાગ્યું પુત્ર રાજ્યનો માલિક હતો એને રોકવાનો હવે તેને કોઈ અધિકાર નહોતો હવે શું કરવું આવો ઘાતકી પુત્ર મરી જાય તો પણ સારું એમ તેને થવા લાગ્યું માલેરાવનો પાપનો ગળો પણ ભરાઈ ચૂક્યો હતો ખોટો શક લાવીને રાજમહેલના એક કારીગરને તેણે મારી નાખ્યો પછી જ્યારે એને ખબર પડી કે નિર્દોષ હતો ત્યારે એના હૃદયમાં અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યો માલેરાવ જેવા માણસને નર હત્યા માટે આટલો પશ્ચાતાપ થવો એ ઘણું જ આશ્ચર્યકારક હતું પણ વિધાતાની ઈચ્છા સી હશે તે મનુષ્યથી કડી શકાતું નથી એ પશ્ચાતાપને લીધે માલેરાવને સદા એવો ભ્રમ થયા કરતો કે મરી ગયેલા કારીગરનો પ્રેતાત્મા તેને મારવા આવે છે એ ભ્રમને લીધે માલેરાવ જે કાંઈ બોલતો તે તેના શરીરમાં આવેલો પ્રેતાત્મા બોલે છે એમ બધાને લાગતું પુત્ર ગમે તેટલો દુષ્ટ અકર્મી કે ઘાતકી હોય પણ માતા બિલકુલ સ્નેહ સુને થઈ શકતી નથી પુત્રના રાક્ષસી કામો જોઈને વખત એમ થઈ આવતું કે આના કરતાં તો એ મરી જાય તો પણ સારું પરંતુ પુત્રની વેદના પોતાની આંખે જોયા પછી અહલ્યાબાઈથી એ દુઃખ સહન થઈ શક્યું નહીં રાત દિવસ એ પુત્રની પથારી આગળ બેસીને દેવીની માનતા માન્યા કરતા અને બ્રાહ્મણો પાસે ઘણી જાતના ધર્મના અનુષ્ઠાન કરાવ્યા કરતા પ્રેતાત્માને સંતુષ્ટ કરવા માટે ઘણી માનતા માન્યા છતાં પણ કશાથી કાંઈ વળ્યું નહીં માલેરાવની પીડા દિન પ્રતિદિન વધતી જ ગઈ અને આખરે તેનું મૃત્યુ થયું સિંહાસન પર બેઠા પછી કેવળ છ મહિના સુધી માલેરાવ જીવ્યો સહૃદય વાચક એકના એક પુત્રના મૃત્યુથી અહલ્યાભયને કેટલું દુઃખ થયું હશે તેની કલ્પના તમે પોતે જ કરી શકશો પ્રથમ તો પતિ ખંડેરાવના મૃત્યુથી જ તેમનું મન સાંસારિક સુખથી વિરક્ત થઈ ગયું હતું તેમાં વળી સસરા મલ્હારામના મૃત્યુથી પણ કપૂત નીકળીને અકાળ મોતે આ ઉપરા ઉપરી બનેલા બનાવોએ અનાથ અબળા અહલ્યાબાઈના હૃદયને ઘણો જ મોટો ગા પહોંચાડ્યો સંસારમાં સ્ત્રીઓને માટે પુત્ર વિયોગનું દુઃખ સૌથી મોટું છે એ સુખ ભલ ભલા જ્ઞાની માણસોના હૃદયને પણ બાળી નાખે છે પરંતુ ધન્ય છે અહલ્યાબાઈને રાજ્ય અને પ્રજાના હિતની ખાતર પોતાનું સર્વ દુઃખ વિસરીને તેમણે રાજકાર્યમાં મન પરવ્યું માલેરાવના મૃત્યુ પછી ઈસવીસન સત્તરસો ને છાસઠમાં અહલ્યાબાઈએ રાજ્યનો સઘળો કારભાર પોતાના હાથમાં લીધો મલહારરાવ હોલકર યુદ્ધ વિગ્રહને લીધે ઘણું ખરું બહાર રહેતા હતા તેથી તેમણે બાજીરાવ પેશવાની સિફારસથી ગંગાધર જસવંત નામે એક ગૃહસ્થને પોતાનો દિવાન બનાવ્યો હતો ગંગાધર સ્વાર્થી અને કુટિલ સ્વભાવનો મનુષ્ય હતો તેણે વિચાર્યું કે અહલ્યાભાઈ જેવી ચતુર અને રાજનીતિમાં નિપુણ સ્ત્રી રાજ્યનો બધો કારભાર પોતાના હાથમાં રાખશે તો મારો સ્વાર્થ સાધવામાં મોટી આડકીલીરૂપ થઈ પડશે અને તેની આગળ મારી એક પણ યુક્તિ નહીં ચાલે આથી એણે વિચાર્યું કે અહલ્યાભાઈને કોઈ નાદાન બાળકને દત્તક લે તો રાજ્યની સગડી લગામ પાછી પોતાના હાથમાં રહે આવા ઈરાદાથી એણે અહલ્યાબાઈને સમજાવ્યું કે આપ સ્ત્રી છો આપને રાજકારની જાતે સંભાળ રાખવા જતાં ઘણી અડચણ નડશે વળી એથી કરીને આપની પાઠપૂજા અને ઈશ્વર ભજનમાં પણ વિઘ્ન પડશે માટે આપ આપના કુટુંબમાંથી કોઈ છોકરાને ખોળે લઈ લો તો ઘણું સારું પછી રાજ્ય સંભાળવાની ફિકર રહી પણ એ તો હું કરી જ રહ્યો છું આપ આ પ્રમાણે નહીં કરો તો મલ્હાર રાવે ખરા પરસેવાથી મેળવેલું આ રાજ્ય સાચવવું ઘણું મુશ્કેલ થઈ પડશે ચારેય તરફથી સત્રો ઊભા થશે અને પાછલો વેર લેવામાં કસર નહીં રાખે આ પ્રમાણે ઘણી યુક્તિ વાપરીને દત્તક લેવાનો તેણે આગ્રહ કર્યો રાજનીતિમાં પ્રવીણ અહલ્યાબાઈ એની કુટિલતાની મતલબ સમજી ગઈ તેથી એણે વિનયપૂર્વક ઉત્તર આપ્યો હું પણ એક રાજાની સ્ત્રી છું અને બીજા રાજાની માતા છું તો પછી મારી હયાતીમાં ત્રીજા કોને ગાદી ઉપર બેસાડું હું પોતે જ ગાદી ઉપર બેસીશ એ સમયે પેશવાની ગાદી ઉપર માધવરાવ નામનો યુવક હતો એ પોતે તો ઘણો ધર્મપરાયણ હતો પણ એના વખતમાં એના કાકા રઘુનાથ રાવનું ઘણું ચાલતું હતું એ ઘણું દુષ્ટ સ્વભાવનો મનુષ્ય હતું તેની દુરાકાંક્ષા હદ ઉપરાંતની હતી પોતાની દૃષ્ટવાસના પાર પાડવાને માટે એ કોઈપણ પ્રકારનું પાપ કરતા ચૂકે એમ ન હતો ગંગાધર યશવંતે આ રઘુનાથ રાવને ખાનગી રીતે કહેરાવી કહ્યું કે તમારે સૈન્ય લઈને ઇન્દોર ઉપર ચડી આવવું અને અહલ્યાભાઈને પદભ્રષ્ટ કરીને હોલકર વંશના કોઈ બાળકને ગાદી અપાવવી રઘુનાથ રાવે મનમાં વિચાર કર્યો વાત તો ખરી છે મલ્હારાવ કે તેનો પુત્ર હવે હયાત નથી અહલ્યાભાઈ અબડા છે આવો સરસ લાગ ફરી ફરીને નહીં મળે હમણાં ઘણી સહેલાઈથી ઇન્દોર જીતી શકાશે આવા વિચારથી એણે ગંગાધર યશવંતની સલાહ માન્ય રાખી અહલ્યાભાઈને પોતાના ગુપ્તચરો દ્વારા ગંગાધરના એ પ્રપંચની ખબર પડી ત્યારે તેમણે રાઘોબા દાદાને પત્ર લખ્યો કે આખું રાજ્ય મારા સસરાજીનું સ્થાપેલું છે એમના પછી એ રાજ્યના અધિકારી મારા પતિ હતા પણ એ તો પિતાની પૂર્વે જ સ્વર્ગવાસી થયા ત્યાર પછી મારો પુત્ર ગાદીનો હકદાર હતો એ પણ સ્વર્ગવાસી થયો હવે એ રાજ્ય ઉપર મારો સંપૂર્ણ અધિકાર છે કોઈ યોગ્ય બાળકને દત્તક લેવો કે ન લેવો એ મારી મરજીની વાત છે આપ બુદ્ધિમાન છો આપની ફરજ છે કે મને અબડાને કોઈ પણ પ્રકારનો અન્યાય ન કરો અને નાહક મને દબાવી નહીં આપ વિચારવાન છો આ રાજ્ય આપનું જ આપેલું છે પણ એને પાછું લેવાથી આપના ઘરોમાં ખામી આવશે સંભવ છે કે આપની દ્વારા ચડાઈ કરાવીને કોઈ લોભી અને પ્રપંચી માણસે પોતાનો સ્વાર્થ સાધવાની આ યુક્તિ રચી હશે પરંતુ એવા પ્રપંચો ઉપર ધ્યાન ન આપવું એ જ આપને માટે લાભકારક છે એમ છતાં જો આપ નીતિને તિલાંજલિ આપીને અન્યાયી પક્ષનો સ્વીકાર કરવા તૈયાર થશો તો એનું ઉચિત ફળ ભોગવ્યા વગર રહેશો નહીં પેલી તરફ ગંગાધર રાવે અહલ્યાભાઈ ઉપર એવો અપવાદ મૂક્યો કે રાજ્યલોભને વસ થઈને અહલ્યાભાઈએ પોતે જ પુત્ર માલેરાવનો વધ કરાવ્યો છે એ દૃષ્ટિએ અહલ્યાભાઈ જેવી પરમ પવિત્ર અને નિષ્કલંકી સન્નારી ઉપર દોષારોપણ કરતા જરાય સંકોચ ના આણ્યો અહલ્યાભાઈ જેવી ન્યાયપરાયણ અને પુત્ર વસલનારીને એ અધમ આરોપની વાત સાંભળીને ઘણું જ ખોટું લાગ્યું એમની આંખો માંથી ચોધારાસો નીકળી પડ્યા એ વિચારવા લાગ્યા શું પુરુષો આટલા બધા સ્વાર્થી જુઠ્ઠા અને અધમ હશે આખરે ધૈર્ય અને હિંમત ધરીને ઈશ્વરનું ધ્યાન ધર્યું અને પોતાને માથે આવી પડેલ રાજ્ય કારભારનું કામ પૂર્ણ દક્ષતાથી કરવામાં તે એક ચિત્ત થયા અહલ્યાભાઈ દોષી થતા કે નિર્દોષ એ સંબંધમાં ઇતિહાસ વેતા માલકમ સાહેબનો અભિપ્રાય વાંચ્યાથી ખાતરી થશે એ વિદ્વાન ગ્રંથકાર લખે છે કે માલેરાવના મૃત્યુના સમાચાર કેટલાક યુરોપિયન ગૃહસ્થોને પણ મળ્યા હતા અને તેમને એમ લાગ્યું હતું કે માલેરાવના મૃત્યુનું ખરું કારણ અહલ્યાબાઈ પોતે જ હતી પરંતુ એ બધી વાતને અહલ્યાબાઈની કીર્તિની સાથે થોડો સંબંધ હોવાથી મેં જાતે જઈને એની પૂરી પૂરી તપાસ કરી મારી એ તપાસનું છેવટનું પરિણામ એ નીવડ્યું કે અહલ્યાબાઈ પૂર્ણ રીતે નિર્દોષ સાબિત થઈ માલેરાવના મૃત્યુ પછી રાજ્યમાં ચોર લૂંટારા અને ધાડ પાડુઓને પ્રજાને અનેક રીતે પીડવાનું શરૂ કર્યું જેથી અહલ્યાબાઈને વયને ઘણું દુઃખ થયું અને એ દૃષ્ટોને દબાવવા માટે તેમણે અનેક પ્રયત્નો કર્યા યશવંતરાવ નામના એક વીર મરાઠા યુવકને પોતાની પુત્રી આપીને તેની સહાયતાથી એમણે એ અત્યાચારીની જળ પોતાના રાજ્યમાંથી ઉખાડી નાખી હતી એ કાર્ય પૂરું થયું એટલામાં રઘુનાથ દાદા સાહેબ સૈન્ય લઈને ઇન્દોર તરફ ચાલ્યા એમણે એવું જાહેર કર્યું કે મલ્હારામની પુત્ર વધુ અમારા કહ્યા પ્રમાણે ગંગાધર રાવની સલાહ અનુસાર દત્તક પુત્ર લેવાનું કબૂલ નથી કરતી માટે એને ઠેકાણે આણવા સારું હું માણવા જાઉં છું પણ અંદરખાનેથી એની દાનત ઇન્દોરનું રાજ્ય સ્વાહા કરી જવાની હતી પેશવા સરકાર એના ભત્રીજા હતા એમને એ કાર્ય પસંદ નહોતું આથી એમણે રઘુનાથ દાદાને ચડાઈ કરવાની સંમતિ આપી નહીં એટલું જ નહીં પણ સ્પષ્ટ જણાવ્યું કે તમે મોટી ભૂલ કરી રહ્યા છો તમારે આ કામમાં જરા પણ માથું મારવું જોઈએ નહીં અહલ્ય ભાઈને આ પ્રપંચની ખબર પડી તેજસ્વી રાણીએ તરત જ પોતાના મુખ્ય અમલદારોને બોલાવીને કહ્યું આ રાજ્ય મારા સસરાજીએ પોતાની શક્તિથી મેળવ્યું છે અને પોતાના જ બાહુબળથી તેનું રક્ષણ કર્યું છે પેશવાએ જેમ કોઈ વગર મહેનતે બ્રાહ્મણને દાન આપી દે તેમ કંઈ મારા સસરાને દાનમાં આપ્યું નથી મારા સસરા પેશવાને પોતાના માલિક માનતા અને હું પણ તેમને એવું જ માન આપવા તૈયાર છું પણ એટલા સારું કંઈ મારા હાથમાંથી આ રાજ્ય છીનવી લેવાનો અધિકાર તેમને નથી હું દુર્બળ સ્ત્રી છું એમ ધારીને મારા પ્રપંચી કૃતજ્ઞની નોકરની મદદથી રઘુનાથરાવ મારું રાજ્ય છીનવી લેવાની ઈચ્છા રાખે છે પણ એમણે પોતાના મનમાં સારી પેટે સમજી રાખવું જોઈએ કે અહલ્યાબાઈ કોઈ સાધારણ સ્ત્રી નથી હું મલ્હારરાવની પુત્ર વધુ અને ઇન્દોરની રાણી છું પોતાની શક્તિથી ઇન્દોરના રાજ્યનું રક્ષણ ન કરી શકું તો મલહારરાવ જેવા પ્રવીણ રાજા પાસે રાજ્ય શાસનનું જે શિક્ષણ મેં મેળવ્યું છે તે મિથ્યા જાય એમના આ રાજ્ય સિંહાસન ઉપર મારું બેસવું મિથ્યા જાય આ રાજ્યનું રક્ષણ કરવું એ તો ઘણી સહેલી વાત છે હું હાથમાં હથિયાર લઈને યુદ્ધ કરવા નીકળીશ તો પેશવાના રાજ્ય સિંહાસનને પણ કંપાવી નાખીશ તમે લોકો આવા પ્રપંચથી જરા પણ બીસો નહીં સાહસ અને ઉત્સાહપૂર્વક બધા મને મદદ કરજો ખુદ બાજીરાવ મહારાજ પણ ઇન્દોરનું અપમાન નહોતા કરી શકતા તો આ રઘુનાથરાવ તે મારે શા હિસાબમાં અમલદારોએ એક અવાજે પ્રતિજ્ઞા લીધી કે અમે તમારા તરફથી પેશવાની સામે લડીશું પરંતુ બુદ્ધિમતી અહલ્યા ફક્ત પોતાના સૈન્યને ભરોસે જ રહી નહીં એણે વડોદરાના ગાયકવાડ નાગપુરના ભોંસલે અને બીજા મરાઠા સામંતો તથા સરદારોની પાસે મદદ માગી તેમના ઉપર તેમણે પત્ર લખ્યો પેશવાની સાથે આપણા બધાને એક સરખો સંબંધ છે આપણે તેમને તાબે છીએ ખરા પણ અન્યાયપૂર્વક આપણું રાજ્ય છીનવી લેવાનો તેમને અધિકાર નથી આજે મારા ઉપર જે આફત આવી પડી છે તે કાલે તમારા પર પણ આવી પડે આ પ્રસંગે પરસ્પર સહાય કરીને આપણો વાજબી હક સાચવી રાખવો એ આપણે બધાની ફરજ છે આશા છે કે આ બાબત લક્ષમાં લઈને આપ આ વિપત્તિના પ્રસંગમાં મને સહાયતા આપવાનું ચૂકશો નહીં અહલ્યાબાઈની દલીલની સાર્થકતા સમજીને તથા મલ્હાર રામનો ઉપકાર સંભાળીને બધા અહલ્યાબાઈની મદદ માટે સૈન્ય લઈને ઇન્દોર તરફ ચાલ્યા હવે અહલ્યાબાઈને પોતાના સૈન્ય માટે એક કાબેલ સેનાપતિની જરૂર હતી તુકોજી હોલકર નામનો એક સરદાર મલ્હારામના પાસેનો સગુ હતો અહલ્યાબાઈએ તેને બોલાવીને શાસ્ત્રવિધિ પ્રમાણે પોતાના સૈન્યનો સેનાપતિ અને મુખ્ય અમલદાર નિમ્યો તુકોજી પણ એ દિવસથી અહલ્યાબાઈને માં કહીને સંબોધવા લાગ્યો રાજ્યના રક્ષણને માટે જેટલી તૈયારી અહલ્યાબાઈએ કરી હતી તે જોતા બધાને દ્રઢ વિશ્વાસ હતો કે જય એનો જ થશે પણ કોમળ હૃદયના અહલ્યાબાઈ મૂળથી જ નક્કામો લઈ વરસાવવાની વિરુદ્ધ હતા રક્તપાત કર્યા વગર રાજ્યનું રક્ષણ થાય તો ઘણું સારું એવી તેમની અતરંગ ઈચ્છા હતી એ જાણતા હતા કે પેશવા માધવરાવ ધર્મપરાયણ યુવક છે તેમની મરજીથી અને તેમની મંજૂરીથી રઘુનાથરાવ ચડી આવતો હોય એ બનવા જોગ નથી એ બધો વિચાર કરીને એણે પેશવાને એક પત્ર લખ્યો સાથે રઘુનાથરાવને પણ પત્ર લખ્યો કે આપ મારું રાજ્ય છીનવી લેવા આવો છો હું પણ રાજ્યનું રક્ષણ કરવા માટે યુદ્ધની તૈયારી કરું છું આપનો વંશ મૂળથી જ અમારે માટે પૂજ્ય છે પણ આપ હથિયાર ધારણ કરીને મારા રાજ્યમાં આવશો તો હથિયારથી જ આપનો સત્કાર કરવામાં આવશે છતાં પણ એક વાતનું આપને સ્મરણ કરાવવા માગું છું આપ વીર પુરુષ છો હું અબડા છું યુદ્ધમાં હારી જઈશ તો પણ મારું અપમાન થવાનું નથી પરંતુ આપ જો જીતશો તો એ ગૌરવની વાત નથી અને હારશો તો શરમ અને અપમાન જરૂર ભોગવવા પડશે એવી અવસ્થામાં આપને યુદ્ધ કરવાથી શું લાભ છે તે હું જાણતી નથી ટૂંકમાં એ જ કે પૂરો વિચાર કરીને આગળ પગલું ભરજો કામ પડે પોતાના બરોબરિયા અથવા પોતાનાથી વધારે બળવાન શત્રુ સાથે લડવા જેટલી તૈયારી કરી રાખવી છતાં બને ત્યાં સુધી યુદ્ધ રોકવાનો યત્ન કરવો એ જ ઊંચા પ્રકારની રાજનીતિ કુશળતા છે પશ્ચિમની સભ્ય અને બળવાન પ્રજાઓ આજે એ યુક્તિને લીધે ઘણી વાર માહો લોહીની નદીઓ વહેરાવતા રોકે છે આપણા દેશમાં ઘણા વર્ષો પૂર્વે રાજનીતિજ્ઞ અહલ્યાભાઈએ એ જ યુવતી વાપરીને હજારો સૈનિકોના પ્રાણ બચાવ્યા હતા અહલ્યાભાઈ પત્ર મોકલીને જવાબની વાટ જોવા લાગી એ જાણતી હતી કે રઘુનાથરાવને જ્યાં સુધી એને ખાતરી નહીં થાય કે સામા પક્ષના લશ્કરની સંખ્યા આગળ આપણું કાંઈ વળે એમ નથી ત્યાં સુધી એ પોતાનો મનસૂબો ફેરવશે નહીં અહલ્યાભાઈ પણ ઘણા ઉત્સાહપૂર્વક લશ્કર એકઠું કરવા લાગી થોડા દિવસ પછી પેશવાનો જવાબ આવ્યો કે રઘુનાથરાવના આ ગેરવાજબી યુદ્ધમાં અમારી મંજૂરી નથી અહલ્યાભાઈએ મલ્હારામની ગાદી સંભાળી લીધી છે તેમાં અમારે કોઈ જાતનો વાંધો નથી એટલે અમે કદી પણ અહલ્યાભાઈનું રાજ્ય છીનવી લેવાનો વિચાર રાખતા નથી જે કોઈ અન્યાયપૂર્વક અહલ્યાભાઈનું રાજ્ય છીનવી લેવા તૈયાર થાય તેને અહલ્યાભાઈ મરજી મુજબ સજા કરી શકે એમ છે પેશવાને એથી જરા પણ માઠું લાગશે નહીં પેશવા તરફથી આવો ઉત્તર આવ્યાથી અહલ્યાભાઈનો ઉત્સાહ સો ગણો વધી ગયો અમલદારો પણ સમજ્યા કે આ યુદ્ધમાં પેશવા મહારાજનો બિલકુલ હાથ નથી એટલે તેઓ પણ વગર સંકોચે સંપૂર્ણ ઈચ્છાથી અહલ્યાબાઈને મદદ કરવા તૈયાર થયા તુકોજીની સરદારી નીચે અહલ્યાબાઈનું સઘળું લશ્કર સજ્જ થઈ ગયું અહલ્યાભાઈ પોતે પણ યુદ્ધનો પોશાક સજીને કોમળ કરકમળમાં તલવાર લઈને હાથી ઉપર સવાર થઈ અને સૈન્યની સાથે ચાલી સૈન્ય સાથે અહલ્યાબાઈ અને તુકોજીને ક્ષિપા નદીની પાસે આવીને છાવણી નાખી અહલ્યાબાઈને મદદ કરવા સારું બીજા રાજાઓ પણ પોતપોતાના લશ્કર લઈને આવ્યા રઘુનાથ રાવ ક્ષિપા નદીને સામે કિનારે અહલ્યાભાઈની યુદ્ધ માટેની આવી ગંજાવર તૈયારી જોઈને સ્તંભિત થઈ ગયો અત્યાર સુધી તો એ અહલ્યાભાઈના પત્રને ખાલી આડંબર અને ધમકી રૂમ સમજતો હતો આટલા થોડા સમયમાં આટલા બધા લશ્કર સાથે અહલ્યાભાઈ એની સાથે લડવા આવશે એવો એને સ્વપ્ને પણ વિચાર નહોતો આવ્યો પરાજયની શંકામાં એને પોતાની સઘળી દુરાશાઓ છોડી દેવાની ફરજ પડી તુકોજીને તેણે ખબર મોકલી કે હું યુદ્ધ કરવા માટે આવ્યો નથી પુત્ર શોકાતુર અહલ્યાબાઈને દિલાસો આપવા આવ્યો છું તમે આટલું બધું સૈન્ય નાહક સજાવી રાખ્યું છે ઉત્તર માતાજી આપની આટલી બધી કૃપા છે તેને માટે અમે ઉપકૃત છીએ પણ દિલાસો આપવા આપ પધાર્યા છો તો સાથે આટલું મોટું સૈન્ય લાવવાની આપને સી જરૂર હતી પોતાના સૈન્ય સામંતોને ઉજ્જૈનની શહેરમાં રવાના કરી દઈને દસ બાર નોકરો સાથે રઘુનાથ રાવ તુકોજીના તંબુમાં ગયા તુકોજીએ પણ તેમને માનપૂર્વક પ્રણામ કરીને યોગ્ય રીતે આદર સત્કાર કર્યો અહલ્યાબાઈના પુત્ર માલેરાવની વાત કાઢીને રઘુનાથરાવ ઘણો રોયો સાથે સાથે તુકોજીએ પણ આંસુ પાડ્યા પેશવાના કાકા રઘુનાથરાવને પરમ સન્માન યોગ્ય અતિથિ ગણીને અહલ્યાબાઈ આદરપૂર્વક નિમંત્રણ આપીને ઇન્દોર લઈ આવ્યા રાજમહેલની પાસે સુસજ્જિત મહેલમાં તેને ઉતારો આપ્યો એક મહિના સુધી રજવાડી ઠાઠ સાથે અહલ્યાબાઈએ તેનો ઘણો જ આદર સત્કાર કર્યો જે લોકો પોતાની મદદે આવ્યા હતા તેમનો વિનયપૂર્વક ઉપકાર માનીને તથા કિંમતી ભેટો આપીને અહલ્યાબાઈએ વિદાય કર્યા બળથી તો રઘુનાથરાવ અહલ્યાબાઈનું રાજ્ય લઈ શક્યો નહીં હવે એ છળ પ્રપંચ અજમાવવા લાગ્યો પેશવા તરફ પેશવાના તાંબાના રાજ્યોની સી ફરજ છે તે તેણે સમજાવી પણ એ કોઈ પણ દલીલથી અહલ્યાબાઈને ખાતરી કરી શક્યો નહીં કે સંપૂર્ણપણે પેશવાને તાબે રહીને એ નચાવે એમ નાચવું ધર્મસંગત છે હવે એણે અહલ્યાબાઈને દત્તક પુત્ર લેવાની સલાહ આપી પણ અહલ્યાબાઈએ તેને સઘળી દલીલોનું ખંડન કરીને કહ્યું મારા પુત્ર માલેરામને કોઈ બાળક પુત્ર હોત તો એ જ રાજ્યનો રાજા થાત એમાં કાંઈ સંદેશ છે જ નહીં પણ કોઈ નવા બાળકને દત્તક બનાવ્યાથી એ મોટો થયા પછી કેવી ચાલ ચલણનો નીવડે તે કહી શકાય નહીં એટલા માટે દત્તક લઈને ભવિષ્યમાં રાજ્યને માથે હું શું કામ આપદા વહોરી લઉં એના કરતાં તો મારા મૃત્યુ સમયે હોલકર વંશના કોઈ પુરુષના હાથમાં રાજ્ય સોંપી જઈશ એ જ સારું છે એવા કોઈ માણસે પસંદ કરીને રાજકાજમાં મારી સાથે રાખીને એને કેળવવાની મારી ઈચ્છા છે અને હું ધારું છું કે રાજ્યના ભાવિ કલ્યાણને માટે એ જ શ્રેષ્ઠ ઉપાય છે રઘુનાથ રાવ સમજી ગયો કે અહલ્યાબાઈ આપણાથી એમ નથી એ ખામોશ ખાઈ ગયો અહલ્યાબાઈએ અગાઉથી જ પોતાનો ભવિષ્યનો વારસ પસંદ કરી રાખ્યો હતો તુકોજી તેના સસરાનો પાસેનો સગો અને રાજ્ય ચલાવવાને સર્વ રીતે યોગ્ય હતો યુદ્ધની અગાઉથી જ તુકોજી અહલ્યાબાઈના પુત્ર સમાન થઈ રહ્યો હતો હવે અહલ્યાબાઈએ એને પોતાના ભવિષ્યના ઉત્તરાધિકારી તરીકે રાજ્ય શાસનમાં પોતાનો સાથી બનાવ્યો અને ગંગાધર યશવંતને પણ માફી બક્ષીને પરમ ક્ષમાશીલ અહલ્યાબાઈએ ફરીથી કોઈ સારા હોદ્દા ઉપર નીમ્યો આ બનાવથી રાજસ્થાન અને ભારત વર્ષના બીજા બધા રાજાઓ સમજી ગયા કે અહલ્યાબાઈ કેટલા બાહોશ અને કુશળ હતા અહલ્યાબાઈ ઉપર બધાની શ્રદ્ધા વધી ગઈ ઘણા તેમની સાથે મિત્રતા બાંધવા તત્પર થયા અને ઘણાઓએ તેમણે રાજ્ય પોતાના અધિકારમાં લીધું તેથી પ્રસન્ન થઈને કિંમતી ભેટ સાથે પોતાના રાજદૂત મોકલ્યા અહલ્યાબાઈએ ઘણા જ વિનયપૂર્વક એ રાજદૂતોનો સત્કાર કર્યો અને તેમનો ઉપકાર માનીને એ સર્વે રાજાઓ ઉપર મૂલ્યવાન ઉપકાર મોકલ્યા આ પ્રમાણે ભારત વર્ષમાં ચોમેર અહલ્યાબાઈની કીર્તિ ફેલાવા લાગી રાજ્ય ગાંધીએ બેસીને રાજ્ય ચલાવવાનું ગૌરવ પ્રાપ્ત કરવાનો લોભ બધાને થાય છે એ લોભને વશ થઈને કેટલાય રાજાઓએ કેટલા બધા ખૂન કેટલી વિશ્વાસઘાતકતા અને કેટલા બધા અનાચારથી પૃથ્વીને કલંકિત કરી છે તેનું ઠેકાણું નથી પણ રાજ્ય ગાદીએ બેઠેલા અહલ્યાભાઈ કોઈ દિવસ એવા લોભને વસ થયા નથી હિન્દુ રમણી તરીકે પૂજા અર્ચના અતિથિ અને બ્રાહ્મણ સેવા પ્રજાને ધર્મ સાધવામાં સહાયતા દુઃખીઓના દુઃખમોચન આદિ પરોપકારી કાર્યો કરવા તથા રાણી તરીકે પ્રજાના અભાવ દૂર કરવા અને સર્વ પ્રકારે તેમને સુખ શાંતિમાં રાખીને તેની ઉન્નતિ કરવી એ જ અહલ્યાભાઈના હૃદયની મુખ્ય ઈચ્છા હતી રાજ્યના કલ્યાણને માટે તથા પોતાના કુળનો માન મર્તબો સાચવવા માટે રાજ્ય ચલાવવામાં જેટલી ખટપટ કરવી પડતી તેથી વધારે ખટપટમાં એ કદી પડતા નહીં નારી તરીકે તથા રાણી તરીકે જે જે કામો તેમને કરવા યોગ્ય લાગ્યા હતા તે તે કામો પાર પાડવાને માટે તેમને વધારે ફુરસદની જરૂર હતી ત્યારે એમને ખાતરી થઈ કે તુકોજી રાજ્યકામનો ઘણો બોજો ઉપાડી લેવાને યોગ્ય અને વિશ્વાસપાત્ર છે ત્યારે તેના હાથમાં યુદ્ધ વિગ્રહ અને રાજ્યની અંદરની વ્યવસ્થાનું કામ સોંપ્યું અહલ્યાભાઈએ બતાવેલી રાજનીતિ પ્રમાણે તથા તેના પ્રતિનિધિ તરીકે તુકોજી રાજ્યની વ્યવસ્થા કરવા લાગ્યો એક અમેરિકન સંધારીના શબ્દોમાં કહીએ તો અહલ્યાભાઈ વિચારશીલ મગજરૂપ હતી અને તુકોજી સેવાપરાયણ હસ્તરૂપ હતો એ સમયે આખા રાજ્યના ત્રણ ભાગ પાડવામાં આવ્યા હતા પહેલો ભાગ સાતપુડાની પેલી પાર દક્ષિણ તરફ બીજો સાતપુડાની ઉત્તર તરફ અને ત્રીજો મહેશ્વરની પેલી તરફ રજપુતાનાની સુધી હતું એ ત્રીજા ભાગમાં હોલકર સરકારને ચોથ ભરનાર રાજ હતા જે સમયે તુકોજી દક્ષિણ ભાગની વ્યવસ્થા કરતો તે સમયે અહલ્યભાઈ ઉત્તરની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખતા અને એ જ્યારે ઉત્તરની વ્યવસ્થા કરતો ત્યારે પોતે દક્ષિણનો પ્રબંધ પોતાના જ હાથમાં લેતા આખા રાજ્યના ખજાનાની વ્યવસ્થા તેમણે પોતાના જ હાથમાં રાખી હતી આવક ચાવકનો હિસાબ બહુ સારી રીતે રાખતા હતા એમનો પ્રભાવ રાજ્યના અમલદારો ઉપર બહુ સારો પડ્યો હતો એમની આગળ હસીને બોલવાની કે અસત્ય ભાષણ કરવાની હિંમત કોઈની ચાલતી નહીં તુકોજી રાવ ઉપર અહલ્યાબાઈની અધિક શ્રદ્ધા અને પ્રીતિ જોઈને સ્વાર્થી લોકોએ બાઈના કાન ભંભીરીને બંનેના મન ઊંચા કરવા ઘણો પ્રયત્ન કર્યો હતો પણ બાઈ કાનના કાચા નહીં હોવાથી એ લોકોને સફળતા મળતી નહીં તુકોજીરાવ યુદ્ધ વિદ્યામાં ઘણા કુશળ અને સાહસિક હતો પણ રાજ્ય કાર્યોમાં એ એટલો નિપુણ નહોતો એથી કરીને રાજકાજમાં અહલ્યાભાઈ એને ઉપદેશ આપતા હતા તુકોજીરાવે એમની પાસેથી એવી રીતે ઘણો અનુભવ પ્રાપ્ત કર્યો હતો વળી તુકોજીરાવ અહલ્યાભાઈનો આજ્ઞાકારી સાચો સેવક હતો ઉંમરમાં અહલ્યાભાઈથી મોટા હોવા છતાં સદા એ એમને માતૃષી કહીને સંબોધન કરતો તુકોજીરાવ જેમ જેમ રાજ્યકાર્યમાં પાવરતો થતો ગયો તેમ તેમ અહલ્યાબાઈએ તેમને વધારે અધિકાર સોંપતા ગયા અહલ્યાભાઈ આપે એવા ઉપાયો જવામાં અહલ્યાબાઈએ રાજ્ય કર્યું એ ત્રીસ વર્ષના અરસામાં કદી રાજગૌરવથી ગૌરાવિત થયેલી શક્તિશાળી તેજસ્વી રાણી રૂપે તો કદી પ્રજાની સ્નેહાળ માતા અને કરુણામય દેવી રૂપે કદી વિપુલ ઐશ્વર્યની અધિકારીની ધર્મપરાયણા અને હિન્દુ રમણી તરીકે અને એ બધી અવસ્થામાં એ બધા ભિન્ન ભિન્ન કર્તવ્યોમાં કઠોર વ્રત ધારિણી હિન્દુ રૂપે તેમણે જે મહત્ત્વ બતાવ્યું છે તેનો વિસ્તારપૂર્વક વર્ણન આ લેખમાં થઈ શકે એમ નથી સ્ત્રીઓમાં દુર્લભ એવા અસંખ્ય ગુણોને લીધે અહલ્યાબાઈ ભારત વર્ષમાં યશસ્વીની અને ભારતના હિન્દુ મુસલમાન રાજાઓની ખાસ શ્રદ્ધાને પાત્ર બન્યા હતા એ વખતે રાજ્યમાં હંમેશા પરસ્પર લડાઈઓ ચાલે કરતી પરંતુ અહલ્યાબાઈના ઉપર સર્વ રાજાઓની એટલી બધી ભક્તિ હતી કે એના એવડા મોટા રાજ્ય પર કોઈએ ચડાઈ કરી નહીં ઉલટું બીજા શત્રુઓથી તેનો બચાવ કરનારને સૌ કોઈ તૈયાર રહેતા અહલ્યાબાઈ તરફનો પોતાનો બંધુભાવ પ્રગટ કરવાનો પ્રસંગ મળતો ત્યારે બધા પોતાને ધન્ય ધન્ય સમજતા બધાના મનમાં અહલ્યાબાઈના કલ્યાણની તથા એના દીર્ઘાયુષ્યની ઈચ્છા રહેતી ભારત વર્ષમાં એ વખતે સુલેહ શાંતિનો જમાનો નહોતો વારંવાર થતા યુદ્ધ વિગ્રહને લીધે કોઈપણ રાજ્યની શાંતિ સચવાતી નહીં અને શાંતિના અભાવે લૂંટારાનો ઉપદ્રો અમલદારોનો ત્રાસ રાજાઓને પોતાના રાજ્યના રક્ષણ માટે જોઈતી ફુરસતનો અભાવ વગેરે કારણોને લીધે પ્રજા પણ ઘણો જ ત્રાસ પામતી એ વખતમાં ઘણા રાજ્યો ઉન્નતિ કરવાને બદલે ઉલટા અધોગતિને પામતા જતા હતા પણ અહલ્યાભાઈની રાજનીતિને લીધે પ્રજા ઉપર માતાના જેવા સ્નેહને લીધે તથા પ્રજાના કલ્યાણને માટે તેમણે કરેલા અનેક સારા કામોને લીધે ચારે તરફ અંધાધૂદી હોવા છતાં પણ અહલ્યાબાઈના રાજ્યમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની રેલમ છેલ હતી એટલા માટે જ આદર્શ રાણી અને આદર્શ હિન્દુ સ્ત્રી અહલ્યાબાઈ અપૂર્વ મહત્ત્વવાળી દેવી રૂપ ભારત વર્ષમાં પૂજાયા છે હજુ પણ પૂજાય છે અને અનંતકાળ સુધી પૂજાશે અહલ્યાબાઈ જરા પણ સમય નક્કામાં ટપ્પામાં ગુમાવતા નહીં રોજનું કામ એ રોજ નિયમપૂર્વક કરતા ત્રીસ વર્ષ સુધી એમણે પોતે નક્કી કરેલા નિયમ પ્રમાણે રાજ્ય ચલાવ્યું હતું સૂર્યોદય થતાં પહેલાં ઉઠીને સ્નાન સંધ્યા કરીને રામાયણ અને મહાભારતની કથા સાંભળતા ત્યાર પછી એ પોતાને હાથે ભિક્ષુકોને ભિક્ષા આપતા ત્યાર પછી બ્રાહ્મણો પંડિતો અને અતિથિઓને પોતાની સામે બેસાડીને જમાડતા અને ત્યાર પછી પોતે ઘણું સાદું ભોજન કરતા ત્યાર પછી થોડોક સમય વિશ્રામ લઈને રાજસભામાં જતા સંધ્યાકાળ સુધી ત્યાં બેસીને પ્રજાની અરજીઓ સાંભળતા મુકદ્દમાના ફેંસલા કરતા અને રાજકારભારને લગતા બીજા કામકાજ કરતા આ વખતે ગરીબ નિરાધાર રૈયત પણ તેમની આગળ આવીને રૂબરૂ પોતાનું દુઃખ રડતી સંધ્યાકાળે સભા બરખાસ્ત થયા પછી ત્રણ કલાક સુધી અહલ્યાભાઈ પૂજા પાઠ કરતા ત્યારબાદ રાજ્યને લગતા જરૂરના કામોનો વિચાર કરતા આ પ્રમાણે તેમનો દિવસ પૂરો થતો મોડી રાત્રે એ શયન કરવા જતા ઘણાઓ એમ કહે છે કે રાજાઓ પૂજા પાઠ અને ધર્મના કામકાજમાં વધારે ધ્યાન આપે તો રાજ્ય ચલાવવામાં વિઘ્ન આવે પણ અહલ્યાભાઈના પ્રસંગમાં એવું બન્યું નથી દરરોજ સવાર સાંજ મળીને છ કલાક એ ધાર્મિક અનુષ્ઠાનમાં ગાળતા આઠ નવ કલાક કામ કરતા અને બાકીનો સમય ભોજન તથા વિશ્રામમાં ગાળતા જેમને ખંતપૂર્વક કામ કરવાની ટેવ છે જે લોકો નિયમપૂર્વક કામ કરી શકે છે તેમના જીવનના બધા કામો સારી રીતે થઈ શકે છે આ બાબતમાં અહલ્યાબાઈનું જીવનચરિત્ર આપણા સર્વને માટે અનુકરણ કરવા યોગ્ય છે પ્રજા તરફ રાજાનો જે ધર્મ છે તેના બે મુખ્ય અંગ દયા તથા ન્યાય છે આદર્શ રમણી અહલ્યાપાઈમાં આ બંને સદગુણો પૂર્ણપણે હતા તે હંમેશા કહ્યા કરતા કે દેવતાઓએ મારા હાથમાં જે રાજસત્તા આપી છે તે રાજસત્તાનો ઉપયોગ પ્રજાના કલ્યાણને માટે કરવાને હું પ્રભુ આગળ બંધાયેલી છું પ્રજા તરફની જવાબદારીનો આ ભાવ તેમના દરેક કાર્યમાં પ્રત્યક્ષ જણાઈ આવે છે એ દેશમાં મરાઠાઓનું રાજ્ય થયે જાજો સમય થયો નહોતો જમીનની માપણી કે જમાબંધીના નિયમો નક્કી કરવાની ફુરસદ આગલા રાજાઓને મળી નહોતી તેથી પ્રજાને ઘણું દુઃખ પડતું અહલ્યાભાઈએ રાણી થયા પછી થોડા વખતમાં જ રાજ્યની માપણી કરાવી અને જમાબંધીના ઉત્તમ નિયમો બાંધીને પ્રજાના હકનું પણ સારી રીતે રક્ષણ કર્યું નિયમિત રીતે વેરો ઉઘરાવવાની ગોઠવણ કર્યા પછી પ્રજા સુખી રહે પ્રજા ધનવાન અને વૈભવશાળી બને તેમના ઉપર કોઈ અમલદાર જુલમ ન કરે એ બાબતો ઉપર અહલ્યાબયનું ધ્યાન ઘણું રહેતું પ્રજા તરફથી વેરો ઉઘરાવવામાં એક અમલદાર ઘણું જુલમ કરે છે એવી ખબર મળતા તેમણે લખ્યું કે તમે મહેસૂલ વધારી નહીં શકો તેની ફિકર નહીં પણ તમારા હાથ નીચેની રૈયત સુખી અને સંતુષ્ટ છે એ જાણી હું ઘણી પ્રસન્ન થઈશ પ્રજા પાલન કરતી વખતે દયા ન્યાય અને ધર્મ તરફ તેમનું કેટલું ધ્યાન રહેતું તે નીચેના બનાવો ઉપરથી જણાઈ આવશે એક વખત એક ધનવાન શાહુકારનું મૃત્યુ થયું તેને કોઈ સંતાન નહોતું તુકોજીએ એની બધી મિલકત રાજ્યમાં લઈ લેવાનો વિચાર કર્યો બિનવારસી મિલકત રાજ્યમાં સોંપવાનો રિવાજ કાંઈ એ વખતે નવો નહોતો પણ એ શાહુકારની સ્ત્રીએ અહલ્યાભાઈ પાસે જઈને પતિની મિલકત પોતાને મળવા માટે પ્રાર્થના કરી એની પ્રાર્થના કાંઈ ગેરવાજબી નહોતી તેમજ તુકોજીની વર્તણૂક પણ એ વખતના રિવાજ મુજબ ગેરવાજબી નહોતી તો પણ શાસ્ત્રોમાં કહેલા રાજધર્મની તો વિરુદ્ધની જ હતી એટલા માટે અહલ્યાભાઈએ તુકોજીને લખી દીધું કે આવી નિર્દયતા અને કઠોરતાને મારા રાજ્યમાં સ્થાન મળવું ન જોઈએ આ આજ્ઞા મળતા વાર જ તુકોજીએ લાચાર થઈને સાહુકારની મિલકત તેની સ્ત્રીના કબજામાં સોંપી અહલ્યાબાઈની આ ઉદારતાથી ઇન્દોરની બધી પ્રજા ધન્યવાદ આપવા લાગી એક સમયે તેના રાજ્યમાં બે ઘણા ધનવાન શેઠ મરી ગયા તેમની બે વિધવાઓ સિવાય બીજું કોઈ વારસ નહોતું એ વિધવાઓને કોઈ દત્તક પુત્ર લેવાની ઈચ્છા પણ નહોતી તેમણે ઈચ્છા પોતાની બધી સંપત્તિ અહલ્યાભાઈને સોંપી દેવાની હતી એ સંપત્તિનો સ્વીકાર કરવાથી અહલ્યાભાઈ દોષમાં પડે એમ નહોતું પણ એમણે એ ધન સ્વીકારવાની સાફ ના પાડીને કહ્યું કે તમારા સ્વામીની મિલકત છે તે તમે ભોગવો હું એને લઈને શું કરું વિધવાએ કહ્યું માજી અમે વિધવા છીએ અમારી ભોગવિલાસની ઈચ્છા નષ્ટ થઈ ગઈ છે સ્વામી છતાં ઘણુંએ સુખ ભોગવ્યું હવે અમારે તો મો શોખ શા આ મિલકત લઈને અમે શું કરીશું પારકા છોકરાઓને દત્તક લઈશું તો તેઓ આ સ કમાઈની દોલતને ગમે તેમ ઉડાવી દેશે એટલા માટે કોઈને દત્તક લેવાની અમારી ઈચ્છા નથી આપ રાણી છો આપને હાથે ઘણા સત્કર્મો થાય છે માટે આ મિલકત લઈને તેનો કોઈપણ સારા કામમાં ઉપયોગ કરજો અહલ્યા બાઈએ ઉત્તર આપ્યો હું રાણી છું એટલે આખા રાજ્યમાં સત્કાર્ય અને પુણ્યદાન કરવાની હું એકલી જ અધિકારી છું એવું તો નથી તમે પણ બધા સત્કાર્યો કરી શકો છો મારે પોતાને પુણ્ય કરવા માટે મારી પાસે પુષ્કળ ધન છે તમારું ધન મારે શા માટે લેવું જોઈએ તમારા સ્વામીના મરણ નીપજ્યાથી એ સંપત્તિ ઉપર હવે તમારો અધિકાર છે તમારે મોજ મજા અને ભોગવિલાસ નથી કરવા એ ઘણી સારી વાત છે તમે સારા પરોપકારના કામોમાં આ ધનને ખર્ચી નાખો અને એમ કરીને તમારા પૈસાથી તમે પુણ્ય મેળવો અહલ્યાભાઈનો ઉપદેશ માનીને એ બે સ્ત્રીઓએ ઘણી જાતના પરોપકારમાં પોતાનો પૈસો ખર્ચ્યો એવી જ રીતે એક બીજો ધનવાનની સંતાન મરી ગયો તેની વિધવાએ દત્તક પુત્ર લેવાની રજા માંગી અને એના બદલામાં રાજ્યને ઘણું નજરાણું આપવાનું કહ્યું પ્રધાને સલાહ આપી કે એવું નજરાણું લેવામાં કોઈ પાપ નથી પણ અહલ્યાભાઈએ ઉત્તર આપ્યો કે શાસ્ત્ર પ્રમાણે એ વિધવાને દત્તક પુત્ર લેવાનો પૂરો અધિકાર છે એ પોતાનો વાજબી અધિકાર ભોગવે તેમાં મારી મંજૂરીની સી જરૂર છે અને મંજૂરીની પણ જરૂર હોય તો પણ તેને માટે નજરાણું લેવાનો મને કોઈ હક નથી વિધવા એની મરજીમાં આવે તેને દત્તક લે હું નજરાણું લઈશ નહીં હાય અહલ્યાપાય જેવી ન્યાયપરાયણ રાણીઓ કેટલી થોડી થઈ છે રાજ્યની ઉન્નતિ માટે લોકોની સગવડને માટે દિન દુઃખોના સંકટ નિવારણ કરવા માટે અને દેવ સેવા માટે તેમણે કેટલું બધું ધન ખર્ચ્યું હતું તથા કેટલા બધા સારા નિયમો બાંધ્યા હતા તેની ગણતરી આ ટૂંકાલેખમાં થાય એમ નથી રાજ્યમાં ઘણી જગ્યાએ તેમણે નવા કિલ્લાઓ બંધાવ્યા હતા લોકોના અવર જવરમાં સગડ કરવા સારું ઘણી સડકો બંધાવી હતી તથા નદીઓ ઉપર સુંદર ઘાટ બંધાવ્યા હતા ઊંચા વિદ્યાચળ ઉપર ચડીને લોકોને જવું ઘણું અઘરું લાગતું હતું એટલા માટે લાખો રૂપિયા ખર્ચ કરીને પર્વત ઉપર એક સારો રસ્તો બનાવ્યો લોકોનું પાણીનું કષ્ટ નિવારણ કરવા સારું રાજ્યમાં હજારો તળાવ તથા કૂવા કુદાવ્યા વટેમાર્ગોનું દુઃખ નિવારણ કરવા સારું રસ્તામાં વિસામાં બનાવ્યા પક્ષીઓ માળા બાંધીને સુખેથી રહે તથા વટેમાર્ગો છાયામાં બેસીને થાક ઉતારે અને ફળ ખાય એટલા સારું રસ્તાની બે બાજુએ ફળના ઝાડ રોપાવ્યા દેવ સેવાને માટે દેશમાં ઠેક ઠેકાણે મંદિરોની સ્થાપના કરી ગરમીની મોસમમાં રસ્તા ઉપર તથા ખેતરની પાસે તૃષાતુર મુસાફરો અને ખેડૂતોને માટે પાણીની પરબો બેસાડી દુકાળના સમયમાં દેશ અન્ન ક્ષેત્ર ઉઘાડ્યા દયામયી અહલ્યાબાઈનું દિલ કેવળ મનુષ્યના દુઃખથી જ કાપતું નહીં પશુ પક્ષીઓનું દુઃખ જોઈને પણ તેમનું હૃદય ખેદ પામતું ઉનાળાના દહાડામાં ખેતરમાં ચરતા પશુઓને પાણી પીવરાવવા સારું અહલ્યાબાઈના માણસો પાણીના ઘડા લઈને ખેતરમાં ફરતા માછલાઓને ખાવા માટે નર્મદા નદીમાં લોટની ગોળીઓ ન પંખીઓને ખાવા માટે અનાજના અમુક અમુક ખેતરો જુદા રાખ્યા હતા થાક્યો પાક્યો માણસ પશુ પક્ષી માછલા બધા અહલ્યાબાઈના દાનથી તૃપ્ત થતા બધાનો જીવ તૃપ્ત થયાથી તેઓ પણ ઘણા અંતઃકરણથી અહલ્યાબાઈના આલોક અને પરલોકના કલ્યાણ માટે ભગવાન પાસે પ્રાર્થના કરતા અહલ્યાબાઈનું દાન કેવળ પોતાના રાજ્યની સીમામાં જ બંધાઈ રહ્યું હતું એમ ન હતું ભારત વર્ષમાં એવું કોઈ તીર્થ નથી કે જ્યાં દેવ સેવા માટે અહલ્યાબાઈએ કોઈ નવું મંદિર ન બંધાવ્યું હોય અથવા કોઈ જૂના મંદિરનો પુનરુદ્ધાર ન કર્યો હોય અથવા તો એકાદ અન્નક્ષેત્ર કે જળાશય ન બંધાવ્યું હોય ધર્મને માટે તો એ વગર સંકોચિત ધન ખર્ચતા દક્ષિણ ભારતમાં ઘણા તીર્થોમાં તો દરરોજ મંદિર ધોવા માટે અને દેવમૂર્તિને સ્નાન કરાવવા માટે સેંકડો ગામથી અહલ્યાબાઈના માણસો ગંગાજળ લઈ જતા ગયાનું વિષ્ણુપદ મંદિર તથા કાશીનું વિશ્વેશ્વરનું મંદિર એ બે અહલ્યાબાઈએ સુધરાવ્યા છે અહલ્યાબાઈને બંધાવેલા એક ઘાટ પણ કાશીમાં છે હિમાલયમાં દુર્ગમ કેદારનાથ તીર્થમાં તેમણે એક ધર્મશાળા બનાવી છે તથા એક કુંડ ખોદાવ્યો છે અહલ્યાભાઈની કીર્તિ હજુ પણ ઘણા તીર્થોમાં આવે છે નામ સાંભળ્યું ન હોય તથા અહલ્યાબાઈના કીર્તિ સ્વરૂપ કામને કોઈને કોઈ તીર્થમાં દેખ્યા ન હોય એવો ભાગ્યે જ કોઈ હિન્દુ યાત્રાળુ હશે ઘેર પણ નિત્ય સેવા અતિથિ સત્કાર બ્રાહ્મણો અને કંગાળોને ભોજન તથા દાન આદિ ધર્મના કાર્યો સદા તેઓ કરતા હતા હિન્દુ સ્ત્રીઓએ કરવા યોગ્ય બધા વ્રત અને ઉપવાસ એ કરતા એ વ્રતના દિવસોએ હજારો ગરીબોને ભોજન તથા દાનથી સંતુષ્ટ કરવામાં આવતા ધર્મ તરફ તેમનો પ્રેમ બેશુમાર હતો ધર્મના કામોમાં એ વગર સંકોચે ખર્ચ કરતા પણ ધર્મ સંબંધમાં તેમના વિચારો સાંકળા થઈ ગયા નહોતા પ્રજાને પોતાની મરજી મુજબ ધર્મ માનવામાં એ કોઈ પણ પ્રકારનો વાંધો લેતા નહીં બધા ધર્મના લોકો કોઈ પણ જાતની પીડા કે ત્રાસ ભોગવ્યા વગર સમાન સુખથી તેમના રાજ્યમાં રહીને પોતપોતાના ધર્મ પાળતા હતા અહલ્યાભાઈ જાતે ઘણા સાદા હતા તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનો આડંબર નહોતો તેમને કોઈ જાતના ભોગવિલાસની લાલસા નહોતી વિધવા થયા પછી કઠણ બ્રહ્મચર્ય વ્રત પાડતા કોઈ મીઠાઈ એમણે કદી ખાધી નથી દરબારના કામ સિવાય કોઈ દિવસ કિંમતી વસ્ત્ર અલંકાર પહેરતા નહીં સારા બિછાના ઉપર કદી સૂતા નહીં અને વિલાસની કોઈપણ વસ્તુને સ્પર્શ કરતા નહીં તે એટલા બધા વિનયી તથા નિરઅભિમાની હતા કે પોતાના વખાણ એમને કદી ગમતા નહીં પોતાની ખુશામત કરનારાઓને એ કદી આશ્રય આપતા નહીં એ સંબંધે બે એક સુંદર દંતકથાઓ પ્રચલિત છે કોઈ બ્રાહ્મણે દક્ષિણાની લાલચમાં અહલ્યાબાઈની સ્તુતિમાં એક પુસ્તક લખ્યું એ પુસ્તકમાં ઠેકાણે ઠેકાણે અહલ્યાબાઈના વખાણ હતા બ્રાહ્મણ એ પુસ્તક અહલ્યાબાઈને વાંચી સંભળાવવા આવ્યો હતો અહલ્યાબાઈએ ઘણા કષ્ટપૂર્વક એ પુસ્તક સાંભળ્યા પછી કહ્યું આપે નાહક આટલો બધો પરિશ્રમ કર્યો હું તો ઘણી પાપી છું આ બધા વખાણ મને છાચતા નથી એમ કહીને અહલ્યાબાઈએ એ પુસ્તકને નર્મદામાં ફેંકાવી દીધું અને બ્રાહ્મણને દક્ષિણા આપ્યા વગર વિદાય કર્યો રાજાઓએ જેવી રીતે દયા અને ન્યાયપૂર્વક પ્રજાનું પાલન કરવું જોઈએ તેવી જ રીતે રુદ્રરૂપ ધારણ કરીને દૃષ્ટ દમન કરવું જોઈએ અને એ પ્રમાણે પાપી અને અત્યાચાર્યોને સજા પમાડીને પ્રજામાં શાંતિ ફેલાવવી જોઈએ પ્રાચીન ધર્મશાસ્ત્રકારોએ ખરા રાજાના એ જ લક્ષણો કહ્યા છે અહલ્યાબાઈમાં આ બંને ગુણો પૂર્ણરૂપે હતા અહલ્યભાઈ કેટલી કોમળ પ્રકૃતિની સ્ત્રી હતી તેનો પરિચય વાચકોને આગળ મળી ચૂક્યો છે જે પ્રમાણે માતાના જેવા સ્નેહીથી પ્રજાનું રક્ષણ કરતા હતા તેમના વાજબી હક સાચવતા હતા તે જ પ્રમાણે દુષ્ટોનું દમન કરવાનો પ્રસંગ આવતા તેજસ્વીતા અને દ્રઢતાનો પરિચય આપવાનું એ ચૂકતા નહીં મધ્ય હિન્દુસ્તાન અને રજપુતાનામાં ભીલ નામની અસભ્ય જંગલી પહાડી જાતિ છે એ લોકો ઘણા તોફાની હોય છે એ લોકોને પોતાના કાબૂ તળે લાવવા એક ઘણું મુશ્કેલ કામ છે ભીલ લોકોના ગામમાંથી જે લોકો આવજા કરે તેમની પાસેથી તેઓ એક વેરો ઉઘરાવતા હતા એને ભીલ કોડી કહેતા ઘણા વર્ષોથી ભીલ કોડીનો રિવાજ ચાલ્યો આવતો હતો એટલે અહલ્યાબાઈએ એમાં કાંઈ વાંધો લીધો નહીં પણ ભીલો આ મનમાન્યો વેરો ઉઘરાવીને બેસી રહેતા નહીં તેઓ મુસાફરને લૂંટી લેતા અને ગરીબ નિર્દોષ રૈયતને ઘણું સતાવતા આ બધો અત્યાચાર અહલ્યાબાઈથી સહન થયો નહીં ભીલોને હરાવીને પ્રજાનું સંરક્ષણ કરવાનો તેમણે દ્રઢ સંકલ્પ કર્યો પહેલાં તો તેમણે દયા આણીને સ્નેહપૂર્વક તેમને સમજાવીને ઠેકાણે લાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ કાંઈ વળ્યું નહીં એટલે અહલ્યાબાઈએ એ ભીલ લોકોને સખત સજા કરીને શાંત કરવાનો ઉપાય અજમાવ્યો ઘણા ભીલોને દેહાત દંડની સજા થઈ ભીલોના ગામો ઉજ્જળ કરીને ખાવ્યા એટલે ભીલ લોકો નરમ પડ્યા અને અહલ્યાબાઈ પાસે માફી માગવા લાગ્યા અહલ્યાબાઈએ કાયદો કર્યો કે ભીલ લોકોએ આપણા જૂના રિવાજ પ્રમાણે ભીલ કોડી ઉઘરાવી પણ લૂંટફાટ ન કરવી ખેતી અને મજૂરી કરીને પોતાનો નિર્વાહ કરવો એણે ભીલ લોકોને એ પણ કહી દીધું કે તમારા ગામમાં કોઈ મુસાફર લૂંટાશે તો તેની જવાબદારી તમારી માથે છે ભીલ લોકો ત્યારથી અહલ્યાબાઈના તાબેદાર થઈને રહ્યા અહલ્યાબાઈ નારી હોવા છતાં પણ અત્યાચારી અમલદારોને વાજબી સજા કરતાં જરા પણ બીતા નહીં જે શક્તિશાળી મોટા અમલદારો તેમને રાજ્યના કામમાં મદદ આપતા તેમના ઉપર એ પ્રસન્ન રહેતા પરંતુ તેમને હાથે પણ જો કોઈ જુલમ થાય તો એમને સજા કરવાનું ચૂકતા નહીં એટલે સુંધી કે તૂકોજી કે જે તેમને પુત્ર સમાન પ્રિય હતો અને જે તેમની ગાદીનો ભવિષ્યનો વારસ હતો તેના તરફથી પણ કોઈ કાયદાનું ઉલ્લંઘન થાય તો અહલ્યભાઈ તે સહન કરી શકતા નહીં શિવાજી ગોપાળ નામનો એક અમલદાર અહલ્યભાઈના તરફથી પેશવાના દરબારમાં એલજી તરીકે રહેતો હતો તેના ગુણ અને કામકાજથી પ્રસન્ન થઈને પેશવાએ તેને પોતાની નોકરીમાં રાખવા માગ્યો તુકોજીએ પણ એ વાતને ટેકો આપ્યો પણ બેમાંથી કોઈએ અહલ્યાભાઈને એ બાબતની ખબર આપી નહીં અહલ્યાભાઈનો હુકમ મેળવ્યા વગર શિવાજી ગોપાળ અહલ્યાભાઈનું કામ છોડી દઈને પેશવાની નોકરીમાં જોડાયો અહલ્યાભાઈએ આ ખબર સાંભળતા વાર જ તુકોજીને બોલાવીને ખૂબ ધમકાવ્યો તુકોજીએ અહલ્યાભાઈને પગે પડીને ક્ષમા માંગી ત્યાર પછી કોઈ દિવસ એ અહલ્યાભાઈની સલાહ વગર મોટું કામ કરવાનું સાહસ કરતો નહીં રાજા તરીકેની પોતાની પ્રતિષ્ઠા સંબંધી આટલી કાળજી ન હોય તો અમલદારોની રાજા ઉપરની ભક્તિ તથા રાજાનો ડર ઓછા થઈ જાય છે અને આ પ્રમાણે ભય તથા ભક્તિ ઓછી થઈ જવાથી ધીમે ધીમે અમલદાર સ્વેચ્છાચારી થઈ જાય છે એથી રાજ્યનો પ્રબંધ બગડે છે અને પ્રજાની સુખ શાંતિમાં ઘણી ખલેલ પહોંચે છે સૂક્ષ્મ રાજનીતિ જાણનારી અહલ્યાબાઈ આ બધું સારી પેટે સમજતા હતા એટલા માટે જ પોતાનું રાજગૌરવ સાચવી રાખવા એ હંમેશા પ્રયત્ન કરતા બીજા રાજાઓ આગળ પોતાના રાજ્યનો મોભો સાચવી રાખવાને માટે પણ એવો જ પ્રયત્ન કરતા એ પ્રસંગે એમનામાં તેજસ્વીતા વધુ જણાતી પોતાના રાજ્યના પ્રથમ ભાગમાં રઘુનાથરાવ ચડી આવ્યો તે વખતે અહલ્યાભાઈએ કેવી નિર્ભયતા અને ઊંડી બુદ્ધિ બતાવી હતી તે આપણે જોઈ ગયા છીએ પાછલી વયમાં પોતાના રાજ્યના છેલ્લા અરસામાં એક યુદ્ધમાં તેમણે એવું પરાક્રમ બતાવ્યું હતું કે તેને લીધે તે બધા રાજાઓની શ્રદ્ધા અને ભક્તિને પાત્ર બન્યા હતા રાજપૂતાના જયપુરના રાજા પહેલાં મલ્હાર રામને અને પછીથી અહલ્યાબાઈને ખંડણી આપતા હતા અહલ્યાભાઈના રાજ્યના પાછલા ભાગમાં ચાર પાંચ લાખ રૂપિયા ખંડણીના બાકી નીકળતા હતા પરંતુ તુકોજીએ જ્યારે એ રૂપિયા માટે ઉઘરાણી કરી ત્યારે તુકોજીના શત્રુ સિંધિયાના સેનાપતિએ છાનામાના જઈને જયપુરના રાજાને ખંડણી ન આપવાની સલાહ આપી અને કહ્યું કે ખંડણીને માટે યુદ્ધ થશે તો હું તમને મદદ કરીશ એની સલાહ મુજબ જયપુરના મહારાજાએ તુકોજીને કહેવાયું કે આપની માફક સિંધિયા મહારાજની ખંડણી પણ અમારે આપવી બાકી છે તેઓ પણ ઉતાવળ કરી રહ્યા છે માટે તમારા બેમાંથી વધારે જોરાવરને હું ખંડણી આપીશ જયપુરના મહારાજનો આ ઉત્તર સાંભળીને તુકોજીએ યુદ્ધની તૈયારી કરી પણ એવામાં સિંધિયાના સેનાપતિએ અચિંતો હુમલો કર્યાથી તુકોજીની હાર થઈ તુકોજી એક ગઢમાં ભરાઈ ગયો અને વધારે ધન અને સૈન્ય મોકલવા માટે અહલ્યાબાઈને સમાચાર મોકલ્યા તુકોજીના પરાચયના સમાચાર સાંભળીને ક્રોધ અને ક્ષોભપૂર્વક અહલ્યાભાઈએ કહ્યું ધિક્કાર છે વીર પુરુષ થઈને તુકોજીએ હોલકરના રાજ્યને કલંક લગાડ્યું તુકોજી મને પુત્ર વાલો છે પણ આજે તેના પરાજયના સમાચાર સાંભળ્યા તેના કરતાં યુદ્ધમાં તેના મૃત્યુના ખબર સાંભળ્યા હોત તો હું વધારે ખુશી થાત તેણે શાંત થઈને તૂકોજીને કહેરાવ્યું કે હશે થનાર હતું તે થઈ ચૂક્યું તું ડરી જઈને નિરાશ થઈશ નહીં જેટલું ખર્ચ થાય તેટલું કરજે પણ હોલકરનું નામ રાખજે હવે તું વૃદ્ધ થતો જાય છે તારામાં જો યુદ્ધ કરવાની શક્તિ ન હોય તો મને લગજે હું વગર વિલંબે હથિયાર સજીને યુદ્ધમાં જઈશ હું પણ વૃદ્ધ થઈ ગઈ છું એ વાત ખરી પણ હજુ એ મારામાં શક્તિ છે શક્તિ હોવાથી જ હજુ પણ રાજ્ય ચલાવું છું એમણે તુકોજીની મદદે અઢારસો સૈનિકો મોકલ્યા એ સેનાની મદદથી તુકોજી રાવે ફરીથી યુદ્ધ જાહેર કર્યું અહલ્યાભાઈની ઉત્તેજનાથી તથા તેમણે મોકલેલા વીર સૈન્યની મદદથી તુકોજીએ સિંધિયાના લશ્કરને હરાવ્યું જયપુરના રાજાએ ખંડણી આપવામાં આનાકાની કરી નહીં અહલ્યાબાઈનું રાજ્ય ગૌરવ અખંડિત રહ્યું વિજય તુકોજીએ આવીને અહલ્યાબાઈને પ્રણામ કર્યા અહલ્યાબાઈની રાજનૈતિક ચતુરતા અને કુશળતા સંબંધી પણ એક સુંદર વાત કહેવાય છે ઇન્દોરના ખજાનામાં મલ્હારામના સમયથી ઘણું ધન સંગ્રહી રાખવામાં આવ્યું હતું એ સંચિત ધન્ય અહલ્યાબાઈએ દેવસેવા અને પરોપકારના કામમાં ખર્ચવાનો સંકલ્પ કરી રાખ્યો હતો રઘુનાથરાવ અહલ્યાભાઈ પાસેથી રાજ્ય છીનવી લેવામાં કેવી રીતે નિષ્ફળ નીવડ્યો એ તો વાચકો ઉપર જોઈ ગયા છે હવે અહલ્યાભાઈના સંચિત ખજાનાની વાત સાંભળીને ફરીથી રઘુનાથરાવને લોભ થયો કોઈ એક યુદ્ધના ખર્ચ નિમિત્તે રઘુનાથ રાવે અહલ્યાભાઈ પાસેથી નાણાં માંગ્યા ઇન્દોર પેશવાના તાબાનું રાજ્ય હોવાથી રઘુનાથરાવને આ દાવો કાંઈ ગેરવાજવી પણ નહોતો પણ દેશ સેવા અને લોકસેવાને માટે સમર્પણ કરી દીધેલા ધનમાંથી રઘુનાથરામના સ્વેચ્છાચારી યુદ્ધ માટે કંઈ પણ આપવાની અહલ્યાબાઈને ઈચ્છા થઈ નહીં તેમણે કહેવરાવી દીધું કે ખજાનામાંનું બધું ધન દાન ધર્મને માટે સમર્પણ કરી ચૂકી છું આપને જો પૈસાની તાણ હોય તો આપ પણ બ્રાહ્મણ છો યથાવિધિ તુલસીપત્ર અને ગંગાજળ મૂકીને મંત્ર ભણીને માગણી કરશો તો જોઈએ તેટલા ધનનું દાન કરવાનું તૈયાર છું રઘુનાથરામને ઘણો ગુસ્સો થયો ઇન્દોરની રાણી અહલ્યાબાઈ પેશવાની તાબે હતી એ હકને લીધે એણે નાણાં માગ્યા હતા પેશવા બ્રાહ્મણ હતા એ વાત ખરી પણ એ કાંઈ ભિક્ષુક બ્રાહ્મણ નહોતા ભિક્ષુક તરીકે શુદ્ધરાણી અહલ્યાભાઈ પાસેથી રઘુનાથરાવ દાન ગ્રહણ કરે તેણે યુદ્ધને માટે તૈયાર થવાનું અહલ્યાબાઈને કહેવરાવી દીધું અહલ્યાબાઈએ પણ જવાબ મોકલ્યો કે યુદ્ધમાં પ્રાણ જાય રાજ્ય જાય સર્વસ્વ જાય તો ભલે એ બધું ભોગવવા હું તૈયાર છું પણ ઈચ્છા કરીને પોતાને હાથે દેવસેવા અને પરોપકારને માટે સંગ્રહી રાખેલા ધનમાંથી એક કોડી પણ નહીં આપું યુદ્ધ કર્યા વગર કાર્ય સિદ્ધ થતું હોય ત્યાં સુધી નકામી લોહીની નદીઓ વહેરાવી નહીં એવી અહલ્યાબાઈની મૂળથી જ નીતિ હતી આ વખતે પણ કુશળતા વાપરીને યુદ્ધ રોકવાની તેમણે યુક્તિ રચી રઘુનાથરાવ સૈન્ય સાથે આવી પહોંચ્યો અહલ્યાબાઈ પણ વીર વેશમાં સજ્જિત થઈને ઘોડા પર બેઠા સાથે પાંચસો દાસીઓને પણ ઘોડે સવાર બનાવી આ પ્રમાણે એ બધી વીર નારીઓ યુદ્ધ ક્ષેત્રમાં આવી પહોંચી પરંતુ રઘુનાથરાવના હુકમ મળ્યા છતાં પણ મરાઠા સરદારોએ સ્ત્રીઓની સાથે યુદ્ધ કરવાની ના કહી અહલ્યાબાઈ જાણતા હતા કે એવું થવાનું છે અને તેટલા જ સારું જ તેમણે આવો ભાવ ભજવ્યો હતો રઘુનાથ રાવે ગુસ્સે થઈને પૂછ્યું તમારું લશ્કર ક્યાં છે અહલ્યાબાઈએ જવાબ આપ્યો પેશવા સરકાર મારા માલિક છે તેમની સાથે યુદ્ધ કરીને હું રાજદ્રોહી થવા માગતી નથી પણ હોલકરના ખજાનામાં ધર્મના કામો માટે જે ધન સંગ્રહી રાખવામાં આવ્યું છે તે હું આપી શકું એમ નથી કોઈ લેવા આવશે તો જીવ સાથે પણ તેનું રક્ષણ કરીશ આપની એ ધન લેવાની ઈચ્છા હોય તો મારી અને આ દાસીઓની હત્યા કરીને સુખેથી ધન લઈ જાઓ રઘુનાથરાવ લાચાર બનીને થોડી વાર સુધી ચૂપચાપ ઊભો રહ્યો પછી તે એ મનમાં સમજી ગયો કે અહલ્યાભાઈની યુક્તિ આગળ તેનું કાંઈ ચાલે તેમ નથી આખરે પોતાના કામ માટે પસ્તાવો કરીને તથા મીઠા વચનોથી અહલ્યાભાઈને સંતોષ આપીને એ પાછો ફર્યો હવે અમે અહલ્યાબાઈના સ્વરૂપ તથા તેમની દિનચર્યાનું થોડુંક વિવેચન કરીશું ઊંચાઈમાં મધ્યમ અને દેહ સાધારણ બહુ પાતળો પણ નહીં અને બહુ સ્થૂળ પણ નહીં એવો હતો રંગ શામળો હોવા છતાં પણ મુખ ઉપર એક એવી તેજસ્વી પ્રભાવ વિરાજી રહી હતી કે એમના મુખ સામો એકી ટસે જોઈ શકાતું નહીં એમનો પહેરવેશ ઉત્તમ સાદો અને ધોળા રંગનો હતો વિધવા થયા ત્યાંથી જ એમણે રંગબેરંગી વસ્ત્ર પહેરવા છોડી દીધા હતા અલંકારમાં ફક્ત એક માળા ધારણ કરતા મરાઠાઓમાં મધ્ય મધ્યમાસનો નિષેધ નથી છતાં રાણી અહલ્યાબાઈએ એવા પદાર્થોના સદાને માટે ત્યાગ કર્યો હતો એમના ભોજનમાં સાત્વિક પદાર્થો અધિક ભાગે જોવામાં આવતા રાજસી અને તામસી વિચાર ઉત્પન્ન કરે એવા પદાર્થ તરફ એમને બહુ ઓછી રુચિ થતી જુઠ્ઠું બોલવાથી એ તરત જ અસંતુષ્ટ થતા એમનું ચિત્ત સદા શાંત અને પ્રફુલ્લિત રહેતું પોતાના શરીરને વસ્ત્રભૂષણથી અલંકૃત કરવાને બદલે પોતાના અંધકરણને વિવેક વિચાર અને ઉદાર રાજનીતિથી વિભૂષિત રાખતા અહલ્યાબાઈના ધર્માત્મા હોવાની સાક્ષી તો એમણે બંધાવેલા અનેક મંદિરો તથા ધર્મશાળાઓ ભારત વર્ષના ચારેય ખૂણાઓમાં પૂરી રહ્યા છે તુકોજીએ એકવાર આગ્રહ કરીને જયપુરના કારીગર પાસે અહલ્યાબાઈની મૂર્તિઓ બનાવી હતી એ સંબંધમાં માલકમ સાહેબ લખે છે પ્રાચીન કાળની ઐતિહાસિક સ્ત્રીઓની પેઠે અહલ્યાબાઈમાં પણ અદ્વિતીય અને ઉત્તમ ગુણો વિદ્યમાન હતા ઇન્દોર હિમાલય સેતુબંધ રામેશ્વર ગયા કાશી આદિ સ્થાનમાં વિશાળ અને અનુપમ દેવસ્થાનો બનાવી એમણે પોતાનું નામ અમર કર્યું છે નાથ મંદિર અને ગયાજીનું દેવાલય જે વિષ્ણુપદના નામથી પ્રખ્યાત છે તેનું શિલ્પકાર્ય એવું સુંદર અને રમણીય છે કે જોતાં જોતાં આંખ ધરાતી જ નથી અહીંયા શ્રી રામચંદ્ર અને જાનકીજીની સુંદર મૂર્તિઓ પધરાવેલી છે અને સામે સાચી ભક્ત અહલ્યાબાઈની મૂર્તિ ઊભી છે જાણે કે સાક્ષાત બાઈ જ ભગવાનનું પૂજન ન કરતા હોય ગયાજીમાં એ મૂર્તિ જોઈને હિન્દુ યાત્રાળુઓના અંતઃકરમાં એકદમ ભક્તિ અને પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય છે મહેશ્વર દરબારના દફતરમાંથી એમના સંબંધી અનેક પત્ર મળી આવ્યા છે એ ઉપરથી એમના સંયમ તથા દયા ધર્મનો વિશેષ વૃત્તાંત મળી આવે છે થોડાક નમૂના નીચે આપીએ છીએ આજ જ પ્રાતઃકાળથી બાયને ઝાડાનો ઉપદ્રવ થયો છે દિવસમાં ત્રીસ ચાલીસ વાર સૌચ જવું પડ્યું પરંતુ અમાવસ્યા હોવાથી દવા ન જ પીધી અહીંયા આજકાલ શ્રાવણ માસનો ઉત્સવ છે દરરોજ અઢીથી ત્રણ હજાર બ્રાહ્મણો ભોજન કરે છે ભોજન પછી દરરોજ એમને બબ્બે ત્રણ ત્રણ પૈસા દક્ષિણા આપવામાં આવે છે અને જન્માષ્ટમીને દિવસે પ્રત્યેક બ્રાહ્મણને એક એક રૂપિયો આપવામાં આવે છે લિંગ ઉપર અનુષ્ઠાન કરનાર બ્રાહ્મણને રોજના આઠ રૂપિયા જપ કરનારને પાંચ પાંચ રૂપિયા કવચ ભણનારને આઠ નવ રૂપિયા અને નમસ્કાર ભણનારાઓને નવ દસ રૂપિયા આપવાનો રિવાજ છે બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ચાર ઘડી દિવસ બાકી રહે ત્યારે બાઈ સ્નાન કરીને ભોજન કરે છે અગણ સિત્તેર વર્ષની વય સુધી બાઈનો પૂજા પાઠ તથા વ્રત નિયમ આદિ ઠીક ચાલ્યા હતા શકુનની વિદ્યામાં પણ એ વિશેષ પ્રવીણ હતા દરેક કામ શકુન જોઈને કરતા અહલ્યા બાઈએ જે જે ધર્માદાસ સંસ્થાઓ સ્થાપી જે જે મંદિરો બંધાવ્યા તેની પૂરી યાદી ઇન્દોર રાજ્યના દફતરમાંથી પણ મળી આવતી નથી એનું એક કારણ એ છે કે એ સંસ્થાના નિભાવર્થે તેમણે દૂર દેશાવળના એ સ્થાનોની આસપાસની જમીન તથા ગામ વગેરે ખરીદીને દાન કર્યા છે આ સંસ્થાઓના વ્યવસ્થાપકોને ઇન્દોર સુધી ખર્ચની રકમ લેવા આવવું પડે એવું રાખ્યું જ નથી મલ્હારરામના મૃત્યુ પછી દેવી અહલ્યાબાઈએ મહેશ્વર સ્થાનને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું એ ગામ નર્મદા નદીને કિનારે વસ્યું છે અને ત્યાં મોટા પ્રચંડ ઘાટ છે બાઈનો મહેલ નદીને કિનારે જ હતો મહેશ્વરની ઉન્નતિ સારું બાઈએ તન મન ધનથી પ્રયત્ન કર્યો હતો ઘાટની પાસે બાઈની એક અતિ ઉત્તમ અને જોવાલાયક છત્રી છે એમાં એક શિવલિંગ અને સામે અહલ્યાબાઈની મૂર્તિ સ્થાપિત છે એ ઘાટ અને છત્રી અહલ્યાબાઈના સ્મરણ અર્થે રાવ હોલકરે બંધાવેલા છે એને બંધાતા ચોત્રીસ વર્ષ લાગ્યા હતા અને એમાં લગભગ દોઢ કરોડ રૂપિયા ખર્ચ થયું છે એ છત્રીને કેટલાક લોકો મધ્ય હિન્દુસ્તાનના તાજમહેલની ઉપમા આપે છે મહામહોપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી પોતાના ઇતિહાસમાં લખે છે કે અહલ્યાબાઈએ કાશીમાં વિશ્વેશ્વર અને ગયામાં વિષ્ણુપદના મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને કલકત્તાથી કાશી સુધી એક ઉત્તમ સડક બંધાવી હતી એ ઉપરાંત ઋતુમાં ઠેકાણે ઠેકાણે પરબો મંડાતી અને શિયાળામાં અનાથોને કામડીઓ વહેંચવામાં આવતી અહલ્યાબાઈની કીર્તિ એટલી બધી હતી કે એમના સમકાલીન હૈદર ટીપુ નિઝામ અયોધ્યાના નવાબ વગેરે મુસલમાનો પણ એમની ઘણી પ્રશંસા કરતા અહલ્યાબાઈના જીવનનું અવલોકન કરતાં સરજન માલકમ લખે છે એ ચરિત્ર અત્યંત અલૌકિક છે સ્ત્રી હોવા છતાં પણ બાઈને લેશ માત્ર અભિમાનમાં હતું એમને ધર્મની વિલક્ષણ ધૂન હતી અને એમ છતાં પણ પર ધર્મ તરફ સહિષ્ણુતા પણ પુષ્કળ હતી એમનું શરીર વૃદ્ધ થઈ ગયું હતું પણ પોતાની પ્રજા અને આશ્રિતોને કેવી રીતે સુખ મળે એમનો વૈભવ કેવી રીતે વધે એ સિવાય બીજા વિચાર જ એમને નહોતા આવતા બાઈએ પોતાને મળેલી સ્વતંત્ર સત્તાનો ઉપયોગ દક્ષતા અને વિચારપૂર્વક કર્યો હતો એથી એમની મનોવૃત્તિ સ્થિર થઈ ગઈ હતી અને એમના નોકરો તથા પ્રજાએ તન મનથી એમની આજ્ઞાનું પાલન કર્યું હતું ધીમે ધીમે મહાન રાણી અહલ્યાભાઈનું આયુષ્ય ખૂટવા લાગ્યું આદર્શ રમણી અને આદર્શ રાણી હોવા છતાં પણ અહલ્યાભાઈનું સાંસારિક જીવન ઘણું સુખી નીવડ્યું નહોતું એક પુત્ર અને એક કન્યાને જન્મ આપ્યા પછી અઢાર વર્ષની કુંમળી વયે એ વિધવા થયા હતા પુત્ર માલેરાવ કેવો દુષ્ટ નીકળ્યો હતો તે આપણે જોયું એવા ગાંડા ગેલા પુત્રના અકાળ મૃત્યુથી પણ તેમને બેહદ દુઃખ થયું કન્યા મુક્તાબાઈને એક પુત્ર હતો તેને પાસે રાખીને અહલ્યાભાઈ તેનું પાલન પોષણ કરવા લાગ્યા પરંતુ સંસારનું આટલું સુખ પણ તેમને છાજ્યું નહીં સંસારમાં સ્નેહના મુખ્ય બંધનરૂપ એ એકનો એક દોહિત્ર પણ અહલ્યાબાઈને મૂકીને આ દુનિયામાંથી ચાલ્યો ગયો એના મૃત્યુ પછી એક વર્ષે મુક્તાબાઈ વિધવા થઈને સતી થઈ શોખ દુઃખ અને રાજકારભારના તથા કઠોર વ્રત અને ઉપવાસને લીધે ધીમે ધીમે અહલ્યાબાઈનું શરીર ક્ષીણ થઈ ગયું મૃત્યુને પાસે આવતું જોઈને એમણે દરરોજ એક હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાની તથા ગરીબ દુઃખી અને આંધળા પાંગડાને અન્ન વસ્ત્ર આપવાની વ્યવસ્થા કરી મૃત્યુના દિવસે બાર હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનો હુકમ આપ્યો સંસારમાં પોતાને માટે નિર્માણ થયેલું કાર્ય સફળતાપૂર્વક કરીને સંવંત અઢારસો ને ત્રેપનમાં ઈસવીસન સત્તરસો ને છ્યાસીમાં આ દેવી અહલ્યાભાઈએ સિત્તેર વર્ષની વયે સ્વર્ગવાસ કર્યો એમના સત્કૃત્યોને લીધે આખા ભારત વર્ષમાં એમના મૃત્યુના સમાચારથી શોક ફેલાયો લોકો એમની કીર્તિ ગાઈને એમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવા લાગ્યા એક અંગ્રેજ કવિયત્રીના કથનનો સારાંશ કહીએ તો એના ત્રીસ વર્ષના શાંતિમય રાજ્યમાં દેશમાં સુખ સમૃદ્ધિ વધ્યા હતા અને આબાલ વૃદ્ધ કઠોર અને કોમળ દરેકના મુખમાંથી તેને માટે આશીર્વચનો નીકળતા હતા પર્વતોમાં ટેકરીઓ ઉપર કે સમતલ ભૂમિમાં પ્રવાસી અનેક સ્થળે શોકપૂર્વક ઉભો રહીને કહે છે કે હાય આ ઈમારત અહલ્યાબાઈની બનાવેલી છે ભૂત અને ભવિષ્યનો વિચાર કરતા વિદ્વાન સાધુના મનમાં અનેક વિચારો ઉદભવે છે અને તે મનમાં જ કહે છે કે હાય આપણા ખટપટિયા રાજાઓ એ વીર નારીની પેટે શાસન ચલાવતા હોય તો કેવું સારું અહલ્યાભાઈએ સાહિત્યમાં પણ પોતાની પાછળ એક સ્મારક મૂક્યું છે તેનું નામ અહલ્યાભાઈ કામધેનું છે એમણે એમના રાજ્યમાં વસનાર તથા બહારથી આવેલા વિદ્વાન પંડિતોને એકઠા કરીને આજ્ઞા આપી હતી કે તમે લોકો સભા મેળવીને શોધખોળ કરીને ધર્મશાસ્ત્રનો એક મોટો ગ્રંથ લખો એ ગ્રંથ સારું એમણે દેશ દિશાવરમાં તપાસ કરાવીને કિંમતી પુસ્તકો મંગાવ્યા હતા એ પુસ્તકોને આધારે પંડિતોએ અહલ્યા કામધેનું નામનો એક મોટો ગ્રંથ રચ્યો તેમાં ધર્મશાસ્ત્રની મુખ્ય મુખ્ય બધી વાતો સમાવવામાં આવી છે એ ગ્રંથથી અહલ્યાબાઈનું નામ સંસ્કૃત સાહિત્યમાં અમર છે અહલ્યા ઉત્સવ આપણા મહાન પૂર્વજોની જયંતિ ઉજવવાની પ્રથા વીસમી સદીમાં પાછી તાજી થઈ છે એ આપણા સદભાગ્યની વાત છે અહલ્યાબાઈનું મરણ તાજું રાખવા થોડાક વર્ષથી ઇન્દોર રાજ્યમાં અહલ્યા ઉત્સવ ઉજવાય છે આખા શહેરના લોકો એમાં ભાગ લે છે ગરીબ અને ફકીરોને ભોજન વહેંચવામાં આવે છે એ દિવસે મહારાણી અહલ્યાબાઈની સવારી ઘણી ધામધૂમ અને આનંદથી કાઢવામાં આવે છે એ દિવસે આખા શહેરમાં ઉમંગ વ્યાપી રહે છે ફૂલોથી શણગારેલી પાલખીમાં એમની છબીના દર્શન કરીને બધા પોતાના જન્મનું સાર્થક સમજે છે એમની પાલખીની આગળ ત્રીસ સ્ત્રીઓ નાગી તલવાર લઈને ઘોડે સવાર થઈને ચાલે છે પાછળ પણ હથિયાર બંધ સ્ત્રીઓનું એક એવું જ લશ્કર હોય છે ગંગાધરરાવ દીવાનની શીખવાણીથી રાઘોબા દાદાએ એમના રાજ્ય ઉપર ચડાઈ કરી હતી તે વખતે દેવી અહલ્યાબાઈ પાંચસો સ્ત્રી સૈનિકોને સાથે લઈને તેમની સામે લડવા ગયા હતા એ સ્ત્રીઓને લીધે જ રાણી અહલ્યાબાઈની લાજ રહી હતી એ ઐતિહાસિક પ્રસંગની યાદગીરીમાં ઇન્દોરની પ્રતિષ્ઠિત કુટુંબની સન્નારીઓ એ ઉત્સવમાં વિરાંગનાઓના વેશમાં અહલ્યાબાઈની પાલખીની સાથે નીકળે છે અને પુણ્યશીલા દેવી અહલ્યાબાઈ તથા નારી જાતિના ગૌરવનું સ્મરણ કરાવે છે દેવી અહલ્યાબાઈનું જ સ્મરણ કરાવે એવી ધર્માત્મા દાનશીલ ન્યાયી અને રાજનીતિ કુશલ રાણી આપણું ગુજરાતમાં સિદ્ધરાજની માતા મયણલા થઈ ગઈ છે જેમનું સંક્ષિપ્ત ચરિત્ર બીજા ભાગમાં અમે આપી ગયા છીએ રોચક નવલકથા લખવાના શોખમાં એ પવિત્ર સન્નારીના નામને લગાડવામાં આવેલું કલંક અમારા મિત્ર નારાયણદાસ વિસનજી ઠાકરે ધોઈ નાખ્યું છે એ જોઈ અમને હર્ષ થાય છે ઇન્દોરવાસીઓ જે પ્રમાણે અહલ્યા ઉત્સવ ઉજવે છે તે પ્રમાણે પાટણ અને અમદાવાદમાં મયણલા ઉત્સવ ઉજવવાનો પ્રયાસ થવો ઉચિત છે પ્રકરણ બાસઠ મુક્તાબાઈ એ સન્નારી શ્લોક મહારાણી અહલ્યાબાઈની પુત્રી હતી અહલ્યાબાઈનો પુત્ર માલેરાવ જેટલો દુરાચારી અને ઉદ્ધત હતો તેટલી જ બાલિકા મુક્તા સુશીલ વિદુષી અને ચતુર હતી માતાએ તેને સારી કેળવણી આપી હતી તથા ગૃહ કાર્યમાં નિપુણ બનાવી હતી બાલ્યાવસ્થાથી જ એ માતાના દુઃખમાં ભાગ પડાવતા શીખી હતી માલેરાવના મંદવાડ વખતે એણે સતત માતાની સાથે રહીને ભાઈની ઘણી સેવા શ્રુષુષા કરી હતી માલેરાવનું મૃત્યુ થયું ત્યારે દેવી અહલ્યાભાઈને આ નાની સરખી બાળાએ આશ્વાસન આપ્યું હતું એ શોકાતુર વિધવાના આંસુ તેના માયાળુ કર કમળે લૂછ્યા હતા મુક્તાબાઈ જેવી સ્નેહાળ કન્યાને જોઈને માતાએ પુત્ર સુખને વિસારે પાડ્યો હતો એવી કન્યાને માટે યોગ્ય વળ શોધવાની ચિંતામાં દેવી અહલ્યાભાઈ રાત દિવસ રહેતા હતા પરંતુ ત્યાર પછી એવા સંયોગો ઉત્પન્ન થયા જેથી એક નવી જ રીતે મુક્તાભાઈનું કન્યાદાન નક્કી રાજકુમાર માલેરામના મૃત્યુ પછી અહલ્યાબાઈને અબડા સમજીને રાજ્યમાં ચોર લૂંટારુઓએ ત્રાસ વર્તાવવા માંડ્યો અહલ્યાબાઈએ પોતાની પ્યારી પ્રજાને એ દૃષ્ટોના અત્યાચારથી બચાવવા સારું સરદારો તથા પ્રતિષ્ઠિત ગૃહસ્થોની એક સભા ભરી અને જણાવ્યું કે જે કોઈ મારી પ્રાણથી પણ અધિક પ્રિય પ્રજાને આ કષ્ટોમાંથી છોડાવવાનો ઉત્તમ પ્રબંધ કરશે તથા મારી એ રાખ પ્રજા સુખ ચૈનપૂર્વક જીવન ગાળે એવો બંદોબસ્ત કરશે તે વીરને હું મારી એકની એક લાડકી કન્યાનું દાન કરીશ એ પ્રસ્તાવ સાંભળતા થોડી વાર સુધી તો આખા દરબારમાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ આખરે દરબારીઓમાંથી એક નવયુવક મરાઠા વીર ઊભો થઈને સામે આવ્યો અને વિનયપૂર્વક બોલ્યો માતૃશ્રીની કૃપા અને પ્રભુના આશીર્વાદથી હું એ કાર્ય સાધવાનું બીડું ઝડપું છું હું પૂરું ધ્યાન દઈને ચોર લૂંટારુઓને દબાવી દઈશ તથા ઇન્દોર રાજ્યની પ્રજાને સુખ અને શાંતિમય જીવન કાઢવાની સગવડ કરી આપીશ એ કામ સારું રાજ્ય તરફથી દ્રવ્ય તથા સિપાહીઓની મદદ મને મળવી જોઈએ યુવકના એ ઉમંગભર્યા વચનો સાંભળીને અહલ્યાબાઈ ઘણા પ્રસન્ન થયા એના આખા શરીર ઉપર વીરતા ઝળકતી રહી હતી એ સાહસિક વીર પોતાની જાતિનો છે એ જાણતા એમના હર્ષમાં વધારો થયો એમના અંતઃકરણે સાક્ષી પૂરી કે આ મરાઠા યુવક મુક્તાબાઈને યોગ્ય વર છે એમણે તરત જ પોતાના અમલદારોને આજ્ઞા આપી કે આ યુવકને ખજાનામાંથી જેટલું ધન જોઈએ તેટલું આપો સેના અધ્યક્ષને આજ્ઞા આપી કે એને જેટલા સિપાહીઓની જરૂર પડે તેટલા સિપાહીઓ તરત જ આપવા દરબાર બરખાસ્ત થયો આવેલા સરદારો અને મહેમાનોને રાણીએ ભોજન કરાવીને વિદાય કર્યા પેલા મરાઠા યુવકનું નામ યશવંતરાય ફાણસે હતું રાણીએ એક દિવસ તેને પોતાની પાસે રાખી કાર્યને લગતી સૂચનાઓ આપી હર્ષપૂર્વક રાજ્યમાં એવો બંદોબસ્ત કર્યો કે પ્રજાના દુઃખ દૂર થઈ ગયા ચોર લૂંટારા કાબૂમાં આવ્યા અને લોકો સુખ શાંતિમાં જીવન ગાળવા લાગ્યા અહલ્યાબાઈને ખાતરી થઈ ગઈ કે યશવંતરાવે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું છે હવે એમણે એની સાથે પુત્રી મુક્તાબાઈનું લગ્ન કરાવીને તૈયારી કરી રાજ્યના સરદારો શેઠ સાહુકારો અને સામંતોને આમંત્રણ મોકલવામાં આવ્યા અને ઘણા લગ્ન વીર યશવંત સાથે કરાવવામાં આવ્યું આખા રાજ્યના બ્રાહ્મણનો એ શુભ પ્રસંગે કરાવવામાં તથા વસ્ત્રનું દાન કરવામાં આવ્યું જમાઈ તથા તેના સગાઓને પુષ્કળ પહેરામણી આપી પુત્રીને પણ કિંમતી દહેજ તથા તરાણા પર પરગણું લગ્ન પ્રસંગે કન્યાદાનમાં આપ્યું જમાઈ તથા કન્યાને વળાવતી વખતે દેવી અહલ્યાબાઈનું હૈયું ભરાઈ આવ્યું અને તે ગદગદ કંટે કહેવા લાગ્યા બેટા યશવંતરાવ હવે તમે ગૃહશાસ્ત્રમાં પ્રવેશ કરો છો એ સંસાર ઘણો વસમો છે બહુ સાવચેતીથી ચાલજો અને તમારે આશ્રય આવેલી આ કોમળ મંજરીનું સદા રક્ષણ કરજો પડછાયાની પેઠે એને સદા તમારી સાથે જ રાખજો વિધા ઉત્પન્ન કરેલી સુંદરતાના નમૂનારૂપ ગણીને એને ચાહજો ઘર સંસારની આંટી એ હજુ જાણતી નથી હજુ એ હલેતી છે તમે વ્યવહાર કુશળ છો એને એવું શિક્ષણ આપજો કે જેથી ભવિષ્યમાં એ સ્ત્રી સમાજની શિરોમણી ગણાય અને બધા એને આદરની દ્રષ્ટિથી જુએ મારી આ સલાહને મંત્ર ગણીને સદા સ્મરણમાં રાખજો એ ઉપદેશનું પાલન કરેથી તમને જિંદગી સુધી સુખ મળશે સ્ત્રીને સદા સુખી રાખવી તથા સંતમાર્ગે ચલાવવી એ પતિના જ હાથમાં છે સ્વામીના ગુણોને જોઈને સ્ત્રી પણ ગુણવાન બને છે સ્ત્રી જાતિ સ્વામીના મનના વિચાર જાણવામાં કુશળ હોય છે ઘોડો પોતાના સવારની રાગને ઓળખી જાય છે અને તે કાચો પોચો હોય તો એને પાડી નાખવા પ્રયત્ન કરે છે અને સવારને સવારીમાં પૂર્ણ કાબુવાળો જુએ છે તો એના કહ્યા પ્રમાણે ચાલે છે સ્ત્રી પણ એવી જ રીતે પતિની રહેણી કરણી અને પોતાના જીવનને ગળે છે અને સદા એને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે છે કોઈ રીતે મારી મુક્તાની સાથે ક્રૂરતાનો વ્યવહાર ન કરશો એનો જીવ દુભાય એવું આચરણ ભૂલે ચૂકે ન કરશો ક્રોધ આવે તો પણ એને મનમાં સમાવજો અપ્રસન્ન થઈને ક્રોધ કરીને મારી ચમેલી સમ સુકુમાર મુક્તાને કરમાવશો નહીં સ્ત્રી જાતિનું ગૌરવ શાસ્ત્રોમાં ઘણું ગવાયું છે તે સદા ધ્યાનમાં રાખજો યાદ રાખજો કે સ્ત્રી એ પતિની અમૂખ શક્તિ છે શાંતિની ખાણ છે સુખ અને આનંદની મૂર્તિ છે બહાર તમને ગમે તેટલું દુઃખ પડ્યું હોય પણ ઘેર આવતા વાર જ પત્ની હસ્તે મૂકે કુશળ વાર્તા પૂછે મીઠી વાતો કરે તો બધું દુઃખ વિસરી જશો સ્ત્રીઓ જ ગૃહને વન બનાવી દે છે પ્રિય પુત્ર તમને વધારે શું કહું તમે પોતે સમજો છો મારી મુક્તાના ગુણોથી જાણીતા છો એની પૂરેપૂરી કદર કરી મારા દુઃખી જીવનમાં શાંતિ રેડો ઈશ્વર તમારું કલ્યાણ કરે તમારું દાંપત્ય જીવન સુખી થાવ અને તમે દીર્ઘ આયુષ્ય ભોગવો એ જ મારો આશીર્વાદ છે જમાઈને ઉપદેશ આપ્યા પછી પુત્રી મુક્તાબાઈને શિખામણ આપી કે પ્રાણધારા મુક્તા આજ આ અભાગણીને તને વિદાય કરતાં ઘણું દુઃખ થાય છે તારા ગયાથી મને મહેલમાં સૂનું સૂનું લાગશે પણ તારા હિતની ખાતર એ હું શાંતિથી સહન કરીશ વિદાય વખતે હું તને જે શિખામણ આપું છું તે ગાંઠે બાંધજે તું હવે છેક નાદાન નથી પરમાત્માએ તને સારું ખોટું સમજવા જેટલી બુદ્ધિ આપી છે મેં તને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ પણ અપાવ્યું છે એનો સદઉપયોગ કરજે સ્વામીને જ પોતાનો આરાધ્ય દેવ માનજે સર્વદા એનો આદર સત્કાર તથા સેવા શુશ્રુષા કરજે સ્ત્રીને માટે સ્વામી ઈશ્વર સમાન છે માટે એની મરજી વિરુદ્ધ કોઈ કાર્ય ન કરીશ સદા એને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરજે ભોગવિલાસની ઈચ્છા ન કરતી ધર્મનો ભય રાખીને ઈશ્વર ભક્તિમાં લીન રહીને સદા પતિ સેવામાં જીવન ગાળજે પતિ ઘેર આવે ત્યારે એની સાથે હસીને વાત કરજે પતિથી કોઈ વાત છુપાવીશ નહીં એની આગળ કદી જુઠ્ઠું તો બોલીશ જ નહીં ભૂલ થઈ જાય તો કારણ બતાવી તરત જ ક્ષમા માગજે અને ફરીથી એવી ભૂલ ન થાય તેને માટે સાવધાન રહેજે પતિવ્રતાનો ધર્મ પાડવામાં સાવિત્રી દમયંતી અને સીતાજીનું અનુકરણ કરજે બહારથી જોતાં તમે બંને જુદા જણાવ છો પણ આ લગ્ન તમને એક બનાવ્યા છે હવે બંને એક તન મન અને પ્રાણ બની જશો કલાને કદી તારા ઘરમાં પ્રવેશ પણ ન પામવા દેતી કજીઓ એ સર્વ દુઃખનું મૂળ છે શાંતિનો તો એના પગલાં થતાં જ નાશ પામે છે માટે સર્વદા તમે બંને પરસ્પર પ્રેમથી વર્તજો અને અખંડ સુખ ભોગવજો એમ કહીને પ્રેમપૂર્વક પુત્રીને છાતી સરસી ચાપીને આશીર્વાદ દઈને વરકન્યાને વિદાય કર્યા યશવંતરાવ અને મુક્તાબાઈનો સંસાર સુખમય નીવડ્યો બંનેનો એકબીજા ઉપર અસીમ પ્રેમ હતો એ પ્રેમ બંધનને દ્રઢ કરનાર એક સુંદર પુત્ર પણ મુક્તાબાઈને જન્મ્યો લાડમાં એ છોકરાનું નામ ન્યોબા પાડવામાં આવ્યું અહલ્યાબાઈનો એ બાળક ઉપર વિશેષ સ્નેહ હતો એને એ પોતાના પુત્ર સમાન ગણીને લાડમાં ઉછેરતા હતા છોકરો ઘણું ખરું ઇન્દોર રહેતો હતો અને વચમાં થોડો વખત મહેશ્વરમાં માતા પિતાને મળવા જઈ આવતો હતો એ પ્રમાણે એક સમયે મુક્તાભાઈએ પુત્રને ઇન્દોરથી બોલાવી મંગાવ્યો હતો થોડા દિવસ એ આનંદમાં માતા પિતાની સાથે રહ્યો ત્યાં જ તેને તાવ આવ્યો અને એમાંથી મૂંઝારો થતાં એ યુવક અઢાર વર્ષની કુંબળી વયે સંસાર ત્યજીને પરલોક ચાલ્યો ગયો એકદમ પુત્રનું ભર યુવા અવસ્થાના આરંભમાં મૃત્યુ થવાથી મુક્તાબાઈ તથા યશવંતરાવના શોકનો પાર રહ્યો નહીં બંનેએ હૃદય ચીરી નાખે એવો વિલાપ કર્યો અહલ્યાબાઈએ શોક સમાચાર સાંભળ્યા ત્યારે એમના દુઃખનો પણ પાર રહ્યો નહીં વીર યશવંતરાવના હૃદય ઉપર પુત્ર વિયોગનો ઘા બહુ સખત વાગ્યો સંસાર એમને દુઃખરૂપ લાગ્યો રાત દિવસ શોકાતુર રહેવા લાગ્યો એથી એમનું શરીર લથડ્યું અને ઈસવીસન સત્તરસો ને એકાણુંમાં એમણે પણ પુત્રની પાછળ પ્રાણ છોડ્યો પતિના મંદવાળમાં મુક્તાભાઈએ તેની ઘણી સેવા ચાકરી કરી પણ વિધાતાએ સહાયતા ન આપી એ પતિપરાયણ સાધ્વીની સેવા સફળ ન થઈ પતિનો દેહત્યાગ થતાં જ એની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી અને છાતી ફાડી નાખે એવો સાધે એ વિલાપ કરવા લાગી પ્રાણેશ્વર જન્મ જન્માંતરની મારી તપસ્યાના ફળરૂપ તમે હતા શું ખરેખર તમે મને એકલી મૂકીને સ્વર્ગે સિધાવ્યા તમે તો ઘડી પર મને વિલી મૂકતા નહોતા તો આજ આટલા નિર્દય કેમ થયા તમારી નિરાધાર પત્નીને એકલા મૂકીને ચાલ્યા જવું તમને ઠીક લાગ્યું વગેરે વગેરે હૃદય દ્રાવક શબ્દોમાં મુક્તાભાઈએ ઘણો વિલાપ કર્યો ત્યાર પછી અત્યંત પ્રેમવશ થઈને તેમણે પતિના દેહની સાથે સતી થવાનો નિશ્ચય કર્યો એની વૃદ્ધ દુઃખી માતા ત્યાં જ હતી એની પાસે રજા માંગી અહલ્યાભાઈને સંતાનમાં માત્ર એક પુત્રી હતી પતિ પુત્ર સસરા બધા મરી પરવા રહ્યા હતા આ સંસારમાં જેને પોતાનું કહી શકાય એવું કોઈ સગું એમને નહોતું રહ્યું જીવનનો એકમાત્ર આધાર સુખ દુઃખનો વિસામો પુત્રી મુક્તાબાઈ પતિની સાથે સતી થઈ પરલોક સિધાવે તો પછી એમના દુઃખનો પાર ન રહે એ વિચારથી એમણે પુત્રીને સતી થતાં રોકવાનો પ્રયત્ન કર્યો પ્રેમપૂર્વક સમજાવ્યું કે દીકરી મારા ઘરપણમાં સામું જો તારી જરા પણ ભક્તિ મારા ઉપર હોય તો આ ભવસાગરમાં મને એકલી નિરાધાર અને દુઃખી છોડી ન દે તારા વગર મારાથી સંસારમાં ક્ષણભર પણ રહેવાનું નથી મુક્તાબાઈએ માતાનો ઉપદેશ ધ્યાનપૂર્વક સાંભળ્યો પિતાના મૃત્યુ સમયે માતાને પણ એવો જ પ્રસંગ પ્રાપ્ત થયો હતો પણ મલ્હારરાવના આગ્રહથી સગીર બાળકના વાલી તરીકે રાજ્યનો ભાર ઉપાડી લેવા ખાતર એમને સતી થવાનો વિચાર માંડી વાળવો પડ્યો હતો પણ મુક્તાબાઈ કોની ખાતર જીવન ધારણ કરે એનો તો પુત્ર પણ આગળ ચાલી ગયો હતો દેવતુલ્ય પતિના દેહની સાથે સતી થવાથી સ્વર્ગલોકમાં એનો મેળાપ થશે એવો એને હિન્દુ બાળક તરીકે વિશ્વાસ હતો આ સંસારમાં થોડા વરસ જીવવાની લાલચે સા સારું એ સુખને તિલાંજલિ આપે તેણે સતી થવાનો જ નિશ્ચય કરીને માતાને જણાવ્યું મારે હવે આ સંસારમાં રહેવું યોગ્ય નથી જેના દર્શન વગર હું પડભર પણ રહી શકતી નથી તે સ્વર્ગમાં મારી રાહ જોતા હશે મારું શરીર અહીંયા છે પણ મારો જીવ એમની પાસે છે તમે મારા આ શુભ સંકલ્પમાં વિઘ્ન ન નાખો તમે જલ્દીથી મારે માટે સતી થવાની તૈયારી કરો આ હૃદય દ્રાવક શબ્દો સાંભળતા અહલ્યાભાઈ ગાંડા જેવા થઈ ગયા થોડીવાર પછી માતા અને મહારાણી બંને તરીકે એને સમજાવવા માંડ્યું મુક્તા તું મને છોડીને સતી ન થા તો તારા વિચારને ફેરવ મારા ઉપર કેટલા બધા ઘા પડ્યા છે એ બધા ઘા મારાથી કેમ સહન થશે દીકરી મારું કહ્યું માન અને સતી થવાનો વિચાર માંડી વાળ એ સાંભળીને મુક્તાબાઈએ કહ્યું મા તમારી વૃદ્ધાવસ્થા થઈ ચૂકી છે દુખના ડુંગર તમારા ઉપર તૂટી પડ્યા છે એમાં શક નથી અને એ દુઃખને લીધે થોડા સમયમાં તમે સ્વર્ગ સિધાવશો એ વખતે હું નિરાધાર વિધવા કોનું શરણ લઈશ કોના આધારે મારું જીવન ધારણ કરીશ મને આ જગતમાં જવાની ક્યાંય પણ જગ્યા નહીં મળે અત્યારે તો પ્રાણનાથની સાથે જઈશ તો મારા જીવનનું સાર્થક થશે પછી મારી તો મારી અવગતિ થશે આ જગતની માયાજિયાળમાં વ્યર્થ ફસાઈને અધિક દુઃખ ન કરવું જોઈએ માણસ જેટલો સ્નેહ વધારે છે તેટલો વધે છે માટે બહુ મમતા ન રાખવી જોઈએ જન્મ્યા છે તે એક દિવસ જરૂર મળવાના છે માટે મૂળ ઝાડને કાપીને મારા કલ્યાણની ખાતર મને સતી થવાની રજા આપો કે જેથી હું ચીર કાઢને માટે સતીલોકમાં જઈને વસું અહલ્યાભાઈએ જ્યારે જોયું કે મુક્તા કોઈપણ રીતે પોતાની પ્રતિજ્ઞાથી વિચલિત નથી થવાની ત્યારે એમણે લાચાર થઈને કઠણ હૃદય કરીને પુત્રીને સતી થવાની રજા આપી આજ્ઞા મળતાં જ બધી સામગ્રી તૈયાર થવા લાગી યશવંતરાવની અંત્યેષ્ટિ ક્રિયાનું વર્ણન એક અમેરિકન મહિલાએ અસરકારક શબ્દોમાં કર્યું છે તેનો હિન્દી અનુવાદ અમે નીચે ઉતારીએ છીએ સંગ નિશાન ધ્વજા ઉડાવત ત્યાહી વાદ્ય અનેક ગુણગાન આ ગાવત પૂજ્ય વિપ્રવર વૃંદ દુઃખસે ભરે લખાતે નૈન નવાએ ચલે ખિન્ન માર્ગ મે જાતે તિન પાછે સરદાર સકલ આતંક ગવાએ રાજપુરુષમતિમાન ચલતા હૈ સુખ સમાયે ઓર હુ સેવ સુર ભૂમિ પે દીઠી ગવાય ઇનકે પાછેની પાછળ તરુણ વિધવા ચાલી રહી હતી તેને જોઈને પથ્થરના હૃદય પણ ફાટી જતા હતા હાય આજ આ કુસુમ કળી ભસ્મમાં મળીને રાગ થઈ જશે એની પાછળ ઇન્દોરની વૃદ્ધ મહારાણી અહલ્યાભાઈ પોતે આ હૃદય વિદારક દ્રશ્ય નિહાળવા આવી રહ્યા હતા એમને જોતા વાર તો દર્શકોની કરુણનો સમુદ્ર ફરાઈ આવતો અનેક બ્રાહ્મણો તેમની સાથે હતા દર્શકોની તો એટલી બધી ભીડ જામી હતી કે ઇન્દોરનું સ્મશાન એક ઉભરાયેલા શોક સમુદ્ર સમુદાય પડ્યું હતું દર્શકો ચારે તરફથી કરુણાજનક વિલાપ કરી રહ્યા હતા અને તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા રાજવંશીનો અગ્નિ સંસ્કાર હોવાથી અનેક વાજિન્દ્રો પણ શોકધ્વનિ કાઢી રહ્યા હતા અંતે જ્યારે એ લોકો સ્મશાન ભૂમિમાં પહોંચ્યા ત્યારે કે ઊંડી અને ગંભીર શાંતિ છવાઈ ગઈ અહીંયા અહલ્યાબાઈએ પુત્રી સાથે છેલ્લો મેળાપ કરી લીધો હાય એ મેળાપને લેખક ક્યાં શબ્દમાં વર્ણવે માતા પુત્રીને એકબીજાને વિદાય માગવાના ઘણાય પ્રસંગો આવે છે અને એ દરેક પ્રસંગે શોક તો થાય છે જ પણ આજની આ અંતિમ વિદાય તો હૃદય દ્રાવક જ હતી વાકો અંતિમ મિલન કહો કેસે દર્શાવું શોક સિંધુ કી થા કહા કર સો સમજાવું હૈ ય નહીં સો વિદા સુતા જબ પતિ ગરજાતી અંક ભરત હિ જબે માત કી ભરતી છાતી હૈ ય એસી વિદા ફેરી મિલનો નહીં હવે હે કાલ સિંધુ મેં બુડી ફેરી કો ઉપર એ હે પરમ કઠિન ય દ્રશ્ય પહોંચબાની કી નાહી જો તું સો બની પરે કરો અનુભવ મનમાહી હાય આ તો છેવટની વિદાય છે હવે પછી માતા પુત્રી કદી મળનાર નથી પુત્રી કાળા સમુદ્રમાં ડૂબી જનાર છે જ્યાંથી કંઈ પાછું ફરતું નથી ત્યાર પછી વિધવા મુક્તાભાઈએ પતિના દેહને હૃદય સાથે ચાંપીને ભયભીત અને કામતા હાથે પોતાના ખોડામાં મૂક્યો અને પોતે ચિતા ઉપર બિરાજમાન થઈ પછી અત્યંત સુવાસિત સામગ્રીઓથી રચાયેલી એ ચિતામાં સળગતી આગ મૂકવામાં આવી જોત જોતામાં યશવંતરાવનો મૃત તથા દેવી મુક્તાનો સજીવ દેહ બંને ભસ્મીભૂત થઈ ગયા બ્રાહ્મણોએ પકડી રાખેલા અહલ્યાબાઈ એમના હાથમાંથી છૂટીને છાતી માથા કૂટી રહ્યા હતા ઘણી વાર તો એમણે સળગતી ચિતામાં કૂદવાનો પ્રયત્ન કર્યો પણ બ્રાહ્મણોએ પકડી લઈને તેમનો જીવ બચાવ્યો અને બેહોશ અવસ્થામાં એમને ઘેર પાછા લઈ જવામાં આવ્યા હલ્યાબાઈએ પુત્રી તથા જમાઈના પુણ્યર્થે એક સુંદર સ્મારક બંધાવ્યું